થેન્ક યુ ઓલ. આખા દિવસના બધા મિત્રો થાકેલા હશો એ મને ખ્યાલ છે. અને હું તો અહીં આવ્યો છું, મને ત્રણ ચાર શબ્દો સંભળાય કે યુથ છે, દક્ષેશ ઠાકર છે, આમ ત્રણ ચાર છે ને ચુંબક છે મારા માટે સુરત લગી પહોંચવાના. એટલે એશાએ મને ફોન કરીને કહ્યું ને પછી સુનિલભાઈનું નામ આવ્યું એમાં. એટલે સુનિલભાઈ આમ બિહારથી શરૂ કરી અને આમ ગોંડલ સુધી બધે જ વ્યાપ્ત છે, એના જેવું છે. એટલે મને બહુ આનંદ છે કે આટલા બધા જીવતા સિતારાઓની સામે હું બેઠો છું. હું હંમેશા એમ કહું છું કે યંગસ્ટર શબ્દ તો જૂનો થઈ ગયો મારા માટે. યુ ઓલ આર ફ્યુચર ક્રિએટર્સ, નોટ મિયર યંગસ્ટર્સ, ફ્યુચર ક્રિએટર્સ. આવતીકાલનું ભારત તમારે ઘડવાનું છે અને આવતીકાલનું ભારત તમે ઘડી રહ્યા છો. ઇટ ઇઝ અંડર પ્રોસેસ, અંડર કન્સ્ટ્રક્શન. એટલે મને બહુ આનંદ થાય જ્યારે જ્યારે તમારા બધા સાથે ડાયલોગ કરવાનો આવે. આઈ રિયલી ફીલ હેપી ફ્રોમ વિધિન. અને હું એક સરસ મજાની પંક્તિ આનંદકુમારજીને સાંભળતો હતો, સાંભળતા સાંભળતા જ મારી એક ફેવરિટ પોએમ મેં મોબાઈલમાં સ્ટોર કરીને રાખેલી અને એ ખાસ મેં શોધી કાઢી એમને ડેડિકેટ કરવા માટે, યુથના સ્પિરિટને ડેડિકેટ કરવા માટે. અને સુપર 30 જ શું કામ, ભારત એક એવો દેશ છે, એક સવા અબજની વસ્તી તો ઓફિશિયલ આપણી હતી અને વર્ષો થઈ ગયા, હવે 1.5 અબજ સુધી આપણે પહોંચવા આવ્યા હશું. અને મિત્રો 35 કરોડ તો આની અંદર યુવાઓ છે. કદાચ આજે કોઈએ તમને આ વાત કરી પણ હશે, ઓફિશિયલી 10 થી 25 વર્ષના 35 કરોડ યુવાઓ અત્યારે ભારતની અંદર છે. યુરોપના લગભગ 15 જેટલા મોટા, જેને આપણે મેડ ઇન ફ્રાન્સ, મેડ ઇન જર્મની એવા બધા ટેગલાઇન વાંચીએ છીએ, એવા દેશોની ટોટલ વસ્તી કરો એના કરતાં વધારે જુવાનો અત્યારે ભારતની અંદર ભણી રહ્યા છે, પોતાનું ભવિષ્ય અને પોતાની તકદીર બનાવી રહ્યા છે. એટલે આ દેશનું એક ફ્યુચર છે અત્યારે. અને બહુ સરસ મજાની પંક્તિથી આપણે આગાજ કરીએ આજની વાતનો. હું શું કહેવાનો છું એ પણ એમ આવી જશે. અને આનંદકુમારજીએ જ્યાંથી છોડ્યું ત્યાંથી એક અનુસંધાન આવશે આગળની વાતનું. કુછ કરના હૈ તો ડટકર ચલ, થોડા દુનિયા સે હટકર ચલ. કશુંક નક્કી કરીને ડટકર, મજબૂત મનથી. આપણા શાસ્ત્રોની અંદર કહેવાયું છે, બહુ અદ્ભુત વાત છે, કે યુવાન કેવો હોય. તૈતરીય ઉપનિષદની અંદર આખી એક શિક્ષાવલ્લી છે. હવે વિશ્વવિદ્યાલયોની અંદર આપણે એ બધી વસ્તુઓ ઘણી વખત ભૂલાતી જાય, પણ મને આવા ઠાકર સાહેબ જેવા મિત્રો હોય એટલે આ બધું યાદ કરાવવાનું મન થાય એમને જોઈને. શિક્ષાવલ્લીની અંદર એવું કહ્યું છે કે યુવાન કેવો હોય, આપણા દેશનો ઋષિ એમ કહે છે, આશિષ્ટ, દૃઢિષ્ઠ, બલિષ્ઠ. જે આશાવાન હોય, હોપફુલ હોય, દૃઢિષ્ઠ, મજબૂત, ડટકર, મજબૂત મનોબળવાળો હોય, મક્કમ હોય, દૃઢ આત્મવિશ્વાસવાળો હોય, અને બલિષ્ઠ, બળવાન હોય, ફિટ હોય, મુકાબલો કરે, પડકાર ઝીલે હોય. તો કુછ કરના હૈ તો હટકર ચલ, થોડા દુનિયા સે ડટકર ચલ. લીક પર તો સભી જલતે હૈ, કભી ઇતિહાસ કો બદલ કર ચલ. ચાલુ ચીલા ઉપર તો બધા ચાલે, તમે તમારો ચીલો બનાવો યાર, કે તમારી પાછળ પાછળ બીજા લોકો ચાલે. કાં તો તમે કોઈના રસ્તા ઉપર ચાલો, જોર કરો, દોડો અને ફર્સ્ટ પહોંચી જાઓ બધાને ઓવરટેક કરીને. એના કરતાં સહેલો રસ્તો બતાવું, તમારો પોતાનો રસ્તો ક્રિએટ કરો. ચાલવાવાળા તમે પહેલાં હશો ને આપોઆપ બાકીની દુનિયા તમને ફોલો કરતી કરતી ચાલશે. આટલી સિમ્પલ વાત છે. બિના કામ કે મુકામ કેસા, બિના મહેનત કે દામ કેસા. સૌથી વધારે અત્યારે ગડબડ હોય ને તો આજ છે, બધાને શોર્ટકટ જ જોઈએ છે. તમે હીરાની વાત હમણાં આનંદભાઈ પણ યાદ કરતા હતા, ગોવિંદ કાકા તો આવી જ ગયા હશે તમારી સામે. અને સુરતનું જ નહીં, આખા ગુજરાતનું ઘરેણું છે. હું એમની ફેક્ટરીમાં ગયેલો રામકૃષ્ણમાં, ત્યારે એમણે મને પહેલો એક રફ ડાયમંડ બતાવેલો. મને તો ખ્યાલ જ ન આવ્યો કે ડાયમંડ છે, મને તો એક ટુકડો લાગ્યો ખાલી બસ. અને ટુકડો કેવો, જૂના જમાનાની કોઈક મેલી ગંદી ખડી સાકર ધૂળમાં પડી ગઈ હોય આપણી બરણીમાંથી નીકળીને કંઈક, અને કાદવમાં પડી હોય ને આપણે કંઈક સાફ કરી હોય અને જેમ તેમ કરીને પછી રસોડામાં મૂકી હોય એવો ટુકડો લાગ્યો. એટલે મેં કહ્યું, કાકા હીરો તો બતાવો. તો કે આ જ છે, પણ કટિંગ થાય, પોલિશ થાય, આ રફ ડાયમંડ છે, પ્રોસેસ થાય એની ઉપર, પછી એ ડાયમંડ થાય. મિત્રો, ઢેખાડા તરીકે જે આપણા પગની અંદર ચકદાતી હોય છે ને, એ જ માટીમાંથી હીરો જ્યારે બહાર આવે ત્યારે કટિંગ અને પોલિશ થવા માટેની તૈયારી બતાવે ને, તો હજારો વર્ષો સુધી કોઈની તિજોરીમાં, કોઈના ગળાના હાર તરીકે, કોઈના જીવનમાં, કોઈના કાંડા ઉપર, કોઈના વીટી ઉપર શોભીને રહે. એકબીજાના વારસામાં કોઈ આપતું જાય, માણસો મરી જાય, રણજીતસિંહથી શરૂ કરી અને ક્વીન વિક્ટોરિયા સુધીના જતા રહ્યા, પણ કોહિનૂર હીરો હજી આ પૃથ્વી ઉપર જીવે છે. તમે વિચાર કરો, એનું કારણ એ છે કે કોહિનૂરે પોતાની ઉપર પાસા પાડવાની પ્રક્રિયા સ્વીકારી છે. પોતાનું કટિંગ અને પોલિશિંગ થાય એ હીરાને મંજૂર છે, એટલે એ ડાયમંડ તરીકે કોઈક તાજની અંદર અમર બનીને જીવે છે. રાજાઓ રાણીઓ જતા રહે છે, તાજની અંદર જડાયેલા હીરાઓ જતા નથી. આ હીરા બનવાનું છે આપણે, ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું કામ છે યુથ ડેવલપમેન્ટ. અને એટલે હું ઘણી વાર કહું છું કે આખી જે પ્રોસેસ તમે જુઓ, મોટાભાગના મિત્રોને બધાને થઈ છે શું કે અમારે જોઈએ છે બધું,
મુજકો ચાંદ લાગે તો મુજકો તારે લાગે દો ઓર સારે લાગે દો આવું એક માધુરી દીક્ષિતનું ગીત હતું ચાંદે જોઈએ તારાએ જોઈએ ને પાછા એક બે ના ચાલે બધાએ જોઈએ અમારે એક સાથે પણ ગડબડ ત્યાં થતી હોય છે કે એક સરસ મજાનું સૂત્ર છે તમે હમણાં સક્સેસ મંત્ર નાના નાના સાંભળ્યા એવું જ એક સક્સેસ મંત્ર છે એમ માની લ્યો નો પેઇન નો ગેઇન પીડા નથી તો પ્રાપ્તિ નથી તમે ને હું આ પૃથ્વી ઉપર એટલા માટે આવ્યા છે કે આપણી માતાએ 9 મહિના આપણને ગર્ભમાં ધારણ કરી અને પ્રસૂતિની સૌથી વધારે મેડિકલ સાયન્સમાં અઘરી ગણાતી પીડા પોતે વેઠી છે એટલે આ પૃથ્વી ઉપર આપણું અસ્તિત્વ છે સાહેબ જો એ પીડા એમણે ન વેઠી હોત તો આપણી પ્રાપ્તિ પણ આ ધરતીને થઈ ન હોત નો પેઇન નો ગેઇન તમારે આગળ વધવું હોય તો પીડામાંથી પસાર થતા શીખો મિત્રો એ એ એક પ્રોસેસ છે જેમ વધારે ઘસાશો ને એમ વધારે ઉજળા થશો જેમ વધારે કટિંગ થશે એમ વધારે આપણો આકાર સ્પષ્ટ થશે તો બિના કામ કે આરામ કેસા બિના મહેનત કે દામ કેસા જબ તક હાસિલ ન હો મંઝિલ રાહ મે રાહી આરામ કેસા શું કામ આપણે આરામ કરવાનું વચ્ચે વિચારી જ્યાં સુધી મંઝિલ મળે નહીં જ્યાં સુધી આપણે કોઈક જગ્યાએ પહોંચીએ નહીં ત્યાં સુધી કેવી રીતે આપણે એમ વિચારી શકીએ કે ના ના હવે આરામથી સુઈ જવું છે આપણા દેશની અંદર એવું થયું સ્વામી વિવેકાનંદે કહ્યું ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરા અને બોધિત આ દેશના યુવાનોને સંદેશ આપ્યો ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધો લોકો ઉઠ્યા જાગ્યા આઝાદીનું ધ્યેય પ્રાપ્ત કર્યું અને સુઈ ગયા અને તમે સૂતેલાને તો ઉઠાડી શકો માથે પાણીની ડોલ રેડીને ઉઠાડી શકો જરાક ટાંચણી અને ખોસીને ઉછાડી શકો બાવડું પકડીને ઉઠાડી શકો પણ ચાદર માથે ઓઢીને સુવાનો ઢોંગ કરતો હોય ને એને આખી જિંદગી તમે ઉઠાડી ન શકો આપણે સૂતા છીએ એવું જ નહીં આપણે સુવાનો ઢોંગ કરતા થઈ ગયા છીએ કે આપણે બસ સૂતા જ રહેવું છે આપણે ઉઠવું જ નથી અને હું ઘણીવાર રસ્તા રસ્તા એમ કહું છું કે શિયાળાની સવારે તમે કદાચ હોસ્ટેલ લાઈફમાં આવો કે પિકનિક ઉપર ગયા હો પ્રવાસમાં ગયા હો તો તમે અનુભવ કર્યો હશે કે કોઈ એક માણસ પહેલાં ઉઠી જાય ને એ બધાને બહુ નડે એ બ્રશ કરવા જાય એ બાથરૂમનો દરવાજો ખોલે એ બારણું ખોલે એ એ એ અવાજ કરે ને એટલે 5-6 જણા કે સુજા સુજા તું ક્યાં વહેલો ઉઠો છો અમારે સવાર પડી અત્યારે અમારે સુવું છે સુવા દે અમને આ દેશમાં આ મુશ્કેલી પડશે તમને સાહેબ જે માણસ ઊભો થશે જે કંઈક કામ કરવા માટે આગળ જશે હું ઘણીવાર કહું છું કે આપણે ગુજરાતીની બહુ સરસ મજાની પંક્તિઓ છે આ દેશમાં દરેક કામ કરનારા વ્યક્તિને લાગુ પડે છે એ પછી આનંદકુમાર જેવા કોઈ સ્ટ્રીટની અંદર ફરીને કામ કરનારા માણસ હોય કે આખી યુનિવર્સિટીની સિકલ બદલાવી દેનારા અમારા ઠાકર સાહેબ હોય કે કોઈ પણ એવું કોઈ વ્યક્તિત્વ હોય દરેકને આ લાગુ પડે પગમાં પડી રહેશો તો કોઈ નહીં પૂછે અહીં સૌ કાપે છે ઉડતા પતંગને તો તમારે ક્યાંક તો આંખમાં આંખ નાખીને કહેવું પડશે કે આ સાચું છે અને આ રસ્તે હું જઈશ આ મારો રસ્તો છે હું આ બનાવીશ એટલે આ પંક્તિઓ હું તમને આજે સમર્પિત કરવા માટે આવ્યો છું મારી લખેલી નથી પણ મને એટલી ગમે છે એટલી સરસ કવિતા છે અર્જુન સા નિશાના રખ મન મે ના કોઈ નિકમમાં બહાના રખ અર્જુન સા નિશાના રખ મન મે ના કોઈ નિકમમાં બહાના રખ હમણાં બહાર 5-1 મિનિટ લગી બધાએ ફોટો ફંક્શન અમે લોકોએ કર્યું સાહેબ મને ખાસ બહાર લઈ ગયા અને આનંદકુમારજી સાથે ઉભા રહ્યા સુનિલભાઈ આવ્યા બધા બીજા મિત્રો પણ હતા બધા યંગસ્ટર્સ પણ દોડી દોડીને આવ્યા અને પાછા દોડી દોડીને નહીં પણ આવી ગયા બધા પછી આમાં આવું થતું હોય છે મને ઘણા લોકો આવી ફરિયાદ કરે કે સર એમ કે તમે આવ્યા તમે ફોટો પડાવવાની હા પણ પાડી અમે ઊભા પણ રહ્યા પણ ફોટો બ્લર થઈ ગયો છે એટલે હું એમ કહું કે હું તો સુરતથી નીકળી ગયો અને રાજકોટ પહોંચી ગયો હવે તો પાછો સુરત આવું ત્યારે વાત તો કે સર એમ કે કંઈક કરો ને એટલે હું કહું ફોટોશોપ કરીએ તો થાય હું અડધો ફોટો મોકલાવું તમે અડધો જોડી દો ત્યાં તો એવું થાય બહુ અફસોસ થાય લોકોને કે અરે યાર કંઈક આમ કે આમ આપણે હાથમાં આવેલી તક જતી રહી ફોટો બ્લર થઈ ગયો જરા કોઈક મિત્રને લીધો હોય તો મિત્રને ખીજાય લે હવે તો સેલ્ફી છે એટલે ખીજાવવાનો પ્રશ્ન નથી પોતાની જાતને જ ખીજાવવું પડે પણ આપણે ખીજાઈ લઈએ ઘણી વખત તો કે હા તમે એમ કે તમે ફોટો આમ ધ્યાનથી પાડ્યો નહીં અમિતાભ બચ્ચન આવ્યો તો બીજી વાર થોડો મળવાનો છે ફોટો હલી ગયો કેવી રીતે મારે ફેસબુક ઉપર મૂકો કારણ કે આપણે ફોટા આપણા માટે નથી પાડતા ફેસબુક માટે પાડીએ છીએ આપણે એમાં અપલોડ ન થાય તો પછી આપણે એમ અમારે અંકિત કહે છે ને એમ કે આખી દુનિયાને ઇમ્પ્રેસ કરવા માટે તમે સવારે નીકળો સાંજે તમે ડિપ્રેસ થઈ જાઓ કારણ કે આપણે એ અત્યારે ધારો થઈ ગયો છે બીજાઓ જોવે મેં તો હમણાં વચ્ચે મારા વેકેશન આર્ટિકલમાં એક વિડીયો મૂકેલો એટલે વિડીયોની લિંક મૂકેલી યુટ્યુબ ઉપર એક વિડીયો છે કે કપલ છે એને ફોરેન ફરવા જવું છે અને ટિકિટ ક્યાંય મળતી નથી બધું ફૂલ ચાલે છે બહુ બધી પ્રાઇસ છે એટલે એક નવી ટુરિઝમ એજન્સી ખુલી છે ત્યાં જઈને જાય છે એટલે પહેલાં એમ કહે છે કે ભાઈ તમારે શું કામ પડે માથાકૂટમાં પડવું છે તમારે પૈસા ખર્ચો ટિકિટ બુક કરાવો પછી કંઈક જાઓ ત્યાં હોટલમાં જાઓ ત્યાં ખાવાનું શોધો ત્યાં થાકી જાઓ ચાલી ચાલીને
ત્યાં પછી એન્ટ્રી ટિકિટ લેવા જાઓ જે જગ્યાએ ગયા હોય એની, ત્યાં પાછા ફોટા પડાવો, છેલ્લે તો આ બધા ફોટા તમારે ફેસબુક વોટ્સઅપ ટ્વિટર ઉપર મૂકવા છે ને. તો અમારી એજન્સીમાં તમે ટૂર બુક કરાવો. તમારે લોકલ ટૂર કરાવવી હોય તો આટલા પૈસા, ફોરેન ટૂર કરવી હોય તો આટલા પૈસા, અમે યુરોપના આટલા, અમેરિકાના આટલા, આફ્રિકાના આટલા, આ બધા પૈસા અમે કાંઈ જ નથી કરતા. અમે અહીં તમને કોરા સ્ક્રીનની પાછળ ઊભા ઊભા તમારા ફોટા પાડી લેશું અલગ અલગ કોસ્ટ્યુમમાં, પછી બેકગ્રાઉન્ડમાં તમે જે રીતનું બુકિંગ કરાવેલું હશે એ રીતના ફોટા મૂકી દેશું, અને એ કોમ્પ્યુટરાઇઝ રીતે તૈયાર કરેલા તમારા ફોટા અમે એક સ્ટાફ રાખ્યો છે, ફેસબુક ઉપર લાઇક પણ કરી દેશે તમે અપલોડ કરશો એટલે, અને એક શેફ રાખ્યો છે તમને જે તમે દેશ પસંદ કરશો એ દેશનું ખાવાનું છે અહીંયા જ પીરસી દેશે, એટલે અહીંયા જ તમારે ખાતા ખાતા ફોટા પડાવવાના, કે હું તો ઇટાલીમાં જઈને પાસ્તા ખાઉં છું, નેફિલ ટાવરની નીચે આઈસ્ક્રીમ ખાઉં છું, ને ફોટા તમે અહીંયા જ પડાવી લો. મિત્રો, આ એટલા માટે છે કે આપણે શેલો ફેક જિંદગી જીવતા થઈ ગયા છે. એકચ્યુઅલ જિંદગીની જે પ્રહારો આપણી ઉપર પડવા જોઈએ, એકચ્યુઅલ જિંદગીના જે જે પવન આપણે આપણી છાતી ઉપર ઝીલવા જોઈએ, એમાં ક્યાંક આપણે કચાશ લેતા થઈ ગયા છે. ધોનીએ હમણાં બહુ સરસ મજાની વાત કરેલી, મહેન્દ્રસિંહ ધોનીએ, કંઈ દર બીજા માણસ પાસે ઓપિનિયન છે કોણે કેવું ક્રિકેટ રમવું જોઈએ ને કોણે ન રમવું જોઈએ ને કોણે શું કરવું જોઈએ એનું, પણ 80% લોકો માત્ર ક્રિકેટ ટીવી ઉપર જ જોવે છે, એ જિંદગીમાં ક્યારેય ગ્રાઉન્ડ ઉપર જઈને રમતા જ નથી આ દેશમાં. અને છતાં એમ કહેવાય છે કે આ દેશ ક્રિકેટ પ્રેમી દેશ. વી આર નોટ પ્લેઇંગ ક્રિકેટ ઓન ગ્રાઉન્ડ. રમે તો ટેનિસ બોલથી રમે, સિઝન બોલથી રમ્યા ન હોય, અને એ પાછા નક્કી કરે કે બાકીના એ શું કરવું. એટલે આ પ્રોબ્લેમ છે આપણે ત્યાં, અને એના માટે આ કવિતા આગળ વધે છે. અર્જુન સા નિશાના રખ મન મેં, ના કોઈ નિકમમાં બહાના રખ, દેખ લક્ષ્ય તેરે સામને હી હૈ. બહુ સરસ મજાનો વિડીયો જેમણે પ્રિપેર કર્યો, આઈ ગેસ સુનિલભાઈની આ કમાલ હશે કે આવો સરસ વિડીયો એમણે પ્રિપેર કર્યો, કારણ કે ફેસબુક ઉપર ને બધે મને બહુ ચાહતા હોય છે. પણ હું એમાં વાત આવી લક્ષ્યની, લક્ષ્યવાળું ગીત એમાં મૂકેલું, એટલે આપણા હિન્દી ફિલ્મોમાં તો આવી બહુ સરસ મજાના ઇન્સ્પાયરિંગ ગીતો, મેં તો એક આખો એક વખત એનું લિસ્ટ કરેલું કે હિન્દી ફિલ્મોની અંદર કેટલા બધા પ્રેરણાત્મક ગીતો આવ્યા છે જે આપણને આમ બેઠા કરી દે, સૂતા હોય ત્યાંથી દોડતા કરી દે એવા ગીતો. દેખ લક્ષ્ય તેરે સામને હી હૈ, બસ ઉસી પે અપના ઠેકાના રખ. આપણા હાથમાં પકડેલો આપણો જ મોબાઈલ જરાક હાથ ધ્રુજી જાય કે જરા ધ્યાન જતું રહે તો ફોટો બ્લર કરી નાખે, ને આપણને એનું ટેન્શન થાય છે કે ફોટો બ્લર કેમ થઈ ગયો, મફતનો ડિજિટલ ફોટો હોવા છતાં. તો સાહેબ, આપણું ફોકસ આપણી કરિયરમાં, આપણી લાઈફમાં, આપણી મંઝિલમાં, આપણા ગોલમાં, આપણી સફળતામાં, આપણી કારકિર્દીમાં, એમાં જ્યારે બ્લર થઈ જાય છે ને એ ફોકસ જતું રહે છે, આખી જિંદગીનો ફોટો બ્લર થઈ જાય, ત્યારે આપણને કેમ ટેન્શન નથી થતું, પેઇન નથી થતું કે આ લાઈફ કેમ બ્લર થઈ ગઈ, આ ફોટો જ કેમ બ્લર થાય, લાઈફ બ્લર થઈ રહી છે સાહેબ, ફોકસ જતું રહેતું, ફોકસ જતું રહે એટલે બ્લર જ થાય, ઝાંખું જ થાય. ક્લિયર કરવું હોય તો ફોકસ રાખવું પડે, અને એટલા માટે આગળનો અને છેડો જે આ સ્ટાન્ઝાનો છે, સોચ મત કુછ સાકાર કર, સોચ મત કુછ સાકાર કર, અપને કર્મો સે પ્યાર કર, અપને કર્મો સે પ્યાર કર. બહુ સરસ મજાની પંક્તિ હમણાં મેં વોટ્સઅપ ઉપર શેર કરેલી, આઈને કે સામને ખડે હોકે ખુદ સે માફી માગલી મેને, ઓરો કો ખુશ રખને મેં ખુદ કા દિલ દુખાયા હે બહોત. આપણે આખી જિંદગી બીજાઓને ખુશ કરવા માટે આપણી જાતને અન્યાય કરીએ છીએ. ક્યારેક તમારી જાતને કયો અરીસામાં જોઈને કયો કે યસ ભીડું યુ આર ધ બેસ્ટ કહેવાની જરૂર છે. આપણે આપણી જાતને પ્રેમ નહીં કરીએ તો દુનિયા ક્યાંથી આપણને પ્રેમ કરશે? આપણને મજા નહીં આવે જિંદગી જીવવાની તો બાકીનાને મજા નહીં આવે. બહુ જ સરસ મજાની એક અંગ્રેજી બુક છે, મોંઘી છે એટલે તમને હું એનો આખો સાર કહી દઉં. 28 પાઉન્ડની બુક છે, હાઉ ટુ બી ઇન્ટરેસ્ટિંગ. હું લંડન ગયો ત્યારે લઈ આવ્યો. આખી બુક વાંચ્યા પછી એનો સાર એક જ લીટીની અંદર હતો કે ઇફ યુ આર જેન્યુઇનલી ઇન્ટરેસ્ટિંગ ઇન સમથિંગ ફોર અધર્સ, યુ આર ઓલવેઝ ઇન્ટરેસ્ટિંગ. તમે કોઈ બાબતમાં ખરેખર રસ લેતા હશો ને, ખરેખર દેખાડા માટે નહીં, બીજાને બતાવવા માટેનો, ફોટો પડાવવા માટેનો નહીં, જેન્યુઇનલી એક તપસ્વીની જેમ, એક ફના થઈ ગયેલા એક માણસની જેમ તમે કોઈ બાબતની અંદર ઊંડા ઉતરીને રસ લેતા હશો ને સાહેબ, તો આપોઆપ આખી દુનિયાને તમારામાં રસ પડશે. તમારે દુનિયાને કહેવાની જવું પડે કે મારામાં રસ લ્યો, દુનિયા આપોઆપ તમારામાં રસ લેતી થશે. અને જિંદગીનો આ નિયમ છે મિત્રો, હંમેશા નવી જનરેશન છે એ વધારે સ્માર્ટ આવે છે. મને યુથ કોન્ક્લેવમાં એટલે રસ છે, દરેક સુનિલ ગાવસ્કર પછી એક રોહન ગાવસ્કર નથી આવતો, એક સચિન તેંડુલકર આવે છે, અને દરેક સચિન તેંડુલકર પછી એક અર્જુન તેંડુલકર નથી આવતો, એક વિરાટ કોહલી આવે છે. સફળતા એ વારસાની વસ્તુ નથી સાહેબ, સફળતા એ વિકાસની વસ્તુ છે. આપણે સફળતાને વારસાની વસ્તુ બનાવી દીધી. અત્યારે જંગલ બુક 250 કરોડનો બિઝનેસ કરી ગઈ ભારતની અંદર, કોઈ હિન્દી ફિલ્મે આખા વર્ષમાં બિઝનેસ નથી કર્યો, એટલી એક અંગ્રેજી ફિલ્મ બિઝનેસ કરી ગઈ. એ જે સ્ટુડિયોએ બનાવી છે ડિઝની, એ વોલ્ટ ડિઝની ગુજરી ગયા 1966માં.
બે દિવસ પહેલા ભારતની અંદર એપલના સીઈઓ ટીમ કુક આવ્યા છે. મુકેશ અંબાણી ને અનિલ અંબાણીને બધાની ઘેર ગયા અને શાહરૂખ ખાનની ઘેર ડિનર લીધું ને બધા ફોટા પણ અત્યારે શેર થયા છે. સ્ટીવ જોસ પોતાના છોકરાઓને જ બેસાડી ગયો એપલમાં. ટીમ કુક નામના એક પ્રોફેશનલ સીઈઓને બેસાડીને એપલ એણે પોતે રિઝાઇન કરેલ પોતાની તબિયતને કારણે અને આ દુનિયા છોડી. ડિઝનીના છોકરાઓને જ બેઠા ડિઝની સ્ટુડિયો ચલાવવા માટે. બોબ આઈગર નામનો વિશ્વનો સૌથી વધારે કમાતો સીઈઓ અત્યારે ડિઝની સ્ટુડિયોનો સીઈઓ છે. તો સાહેબ આ વસ્તુ આપણે શીખવાની છે કે ટેલેન્ટ કોઈના બાપની જાગીર નથી, એ માત્ર આપણા બધાના બાપ એવા ઉપરવાળા ઈશ્વરની જ જાગીર છે, બીજા કોઈની જાગીર નથી. આ શીખવાનું છે આપણે. અને એટલે આ છેલ્લી પંક્તિઓ બહુ મહત્વની છે. સોચ મત કુછ સાકાર કર, અપને કર્મો સે પ્યાર કર. અપને કર્મો સે, તારી જાતના પ્રેમમાં પડ, તારા કર્મોના પ્રેમમાં પડ. જાતના એટલે મારી આંખ કેવી સરસ છે, મારા નેણ કેવા સરસ છે, ફેશિયલા જે થયું છે એ કેવું થયું છે, અને વાળની લટ બરાબર નીકળી છે કે નહીં. આ જાતના પ્રેમમાં પડવાની વાત નથી. હું ઘણી વાર કહું છું કે ફિઝિકલ મેકઅપ તમે ગમે એટલો સરસ કરીને નીકળો, અને આપણે બધા નીકળતા જોઈએ છીએ ફિઝિકલ મેકઅપ કરીને, એ 5 મિનિટ લગી કોઈને ઇમ્પ્રેસ કરી શકશે, પણ તમારો મેન્ટલ મેકઅપ છે ને એ આખી જિંદગી કોઈકને ઇમ્પ્રેસ કરી શકશે. વાળ વગરના યશ ચોપરા પણ કેટરીના કેફને અનુષ્કાને નચાવીને જાય જબ તકે જાન કહેતા કહેતા. એમને મેકઅપની જરૂર નથી પડતી આ લોકોને નચાવવા માટે. આ સિમ્પલ લોજિકની વાત છે, બરાબર. ગાંધીજી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર છે, સૌથી વધારે જોવાયેલો ભારતીય ચહેરો છે દુનિયાભરમાં. આજે પૃથ્વી ઉપર કોઈ પણ ક્યાંયથી આવે તો પહેલાં એક ગુજરાતીનો જ ચહેરો એને જોવો પડે. અમેરિકાથી આવે, ન્યૂઝીલેન્ડથી આવે, પહેલાં તો કરન્સી નોટ જોઈએ ને ભારતની એને રહેવા માટે. તો આ ચહેરો છે, ત્યાં માધુરી દીક્ષિત નથી બેઠા, ત્યાં જ્હોન અબ્રાહમ નથી બેઠા, ત્યાં મોહનદાસ કરમચંદ ગાંધી બેઠા છે, જેનો મેન્ટલ મેકઅપ પાવરફુલ હતો, જેને એક ટ્રેનના ડબ્બામાંથી ધક્કો મારી દેવામાં આવ્યો. એ વકીલ હતા, કેસ કરીને જીતી જાત અને થોડાક પાઉન્ડ ઘર ભેગા કરત અને પ્રેક્ટિસ વધારે સારી ચાલત, કે આ તો કેસ આવા ફેમસ વકીલ છે, એડવોકેટ છે. એમણે ધક્કાના બદલામાં ટીસીને ધક્કો નથી માર્યો, એ ધક્કાના બદલામાં આખી બ્રિટિશ સત્તાની સિસ્ટમને 33 વર્ષના તપ પછી એમણે એવો ધક્કો માર્યો કે આજે એ જ બ્રિટનની પાર્લામેન્ટની સામે 9.5 ફૂટની પ્રતિમા એમની અનાવરણ થઈને ઊભી છે. જે દેશની સામે લડ્યા એ જ દેશે પાર્લામેન્ટની સામે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે કેમ સફળતા મળે જીવનમાં. તમે એક ઉદાહરણ યાદ રાખજો મિત્રો, બે એક સરખા ઉદાહરણ તમને આપું છું, એક અત્યારનું કોન્ટેમ્પરરી, તમને બધાને મજા પડે એવું. એક જરા અહીં આગળ બધા અમારા જેવા મિત્રો બેઠા છે, હું એમાં ઓલ્ડ અને ન્યૂના ભેદ પાડતો જ નથી, કારણ કે હું હંમેશા એમ કહું છું કે તમારી ફિઝિકલ એજ છે કેલેન્ડર નક્કી કરે છે, પણ તમારી સાયકોલોજિકલ એજ છે ને એ તમે પોતે નક્કી કરતા હો છો. એટલે તમે યંગ જ છો, તમે બધા કાયમ માટે સ્વીટ 16 જ છો, પછી એક્સપિરિયન્સ એમાં પ્લસ થતો કરે છે, બસ બીજો કોઈ એવા ફેર નથી. એટલે હું તમને કહું, ગાંધીજીને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું નહીં, વિશ્વ શાંતિનું ઇનામ એ માણસને ન મળ્યું જે શાંતિ રાખવા માટે 15 ઓગસ્ટે ઝંડો ફરકાવવા નહોતો બેઠો, જેણે ફોટો નહોતો પડાવવો 33 વર્ષના તપ અને એક દીકરો ગુમાવ્યા પછી કે હું અત્યારે ફોટો તો પડાવી લઉં, દેશ બીજી વાર થોડો આઝાદ થવાનો છે, તો ફોટો પડાવવા માટે નથી રોકાયો. પણ એ એકલો વિશ્વ શાંતિ રમખાણોની આગ ઠારવા માટે નોઆખલીની અંદર પહોંચી ગયો હતો. આ મોહનદાસ કરમચંદ ગાંધીને નોબેલ પીસ પ્રાઇઝ ન મળ્યું, ધેટ્સ ફાઇન. તમને પણ કશુંક જીવનમાં ક્યાંક નહીં મળે, ત્યારે આવો ગાંધીજીને તો કોઈ કચવાટ હતો નહીં, એ તો જુદી ભૂમિકાએ પહોંચી ગયા હતા, પણ બહાર બાકીનાઓને, તમારા આજુબાજુવાળાને, શેરીઓવાળાને, મિત્રોને, સગા સંબંધીઓને કચવાટ થાય કે છોકરો આટલું બધું કંઈક કરે છે, છોકરી આટલું બધું કંઈક કરે છે, પણ કંઈક મેળ નથી પડતો. ત્યારે યાદ રાખજો મિત્રો કે ગાંધીજીને પ્રાઇઝ નથી મળ્યું, પણ ગાંધીજી પછી જેટલા લોકોએ નોબેલ પીસ પ્રાઇઝ લીધું એ દરેકે પોતાની સ્પીચમાં ગાંધીજીનું નામ લીધું છે. તમામની સ્પીચમાં પીસની વાત આવે ત્યારે ગાંધીનું નામ લીધું છે, ભારતના હોય કે ન હોય. તો આનાથી મોટો એવોર્ડ કયો હોય? લિયોનાર્દો દી કેપ્રિયો આખા ટાઇટેનિકને એવોર્ડ મળ્યા. હમણાં તમે જેમ્સ કેમેરૂનનો ફોટો જોયો, ટાઇટેનિક ખૂબ ચાલેલું પિક્ચર, ખૂબ ગમેલું પિક્ચર આખી દુનિયાને. ટાઇટેનિકમાં બધાને નોમિનેશન થયા, એક લિયોનું જ નોમિનેશન નહોતું થયું ઓસ્કારમાં. પછી તેણે તમામ સારા ડાયરેક્ટરો સાથે કામ કર્યું, એકથી એક ચડિયા હતા. બધા ડાયરેક્ટરો સાથે કામ કરે, અલગ અલગ રોલ કરે, અદ્ભુત અદ્ભુત એક્ટિંગ કરે, દરેક વખતે સૂટ સિવડાવીને ઓસ્કારમાં જાય, ઓસ્કાર મળે નહીં. ટાઇટેનિક રિલીઝ થયા એને 21 વર્ષ ટોટલ થયા, લિયોનાર્દોને ઓસ્કાર ક્યારેય મળે જ નહીં, પણ નોમિનેશન દરેક વખતે મળે. આ વર્ષે જ્યારે એને રેવેનન્ટ મૂવી માટે ઓસ્કારનું નોમિનેશન મળ્યું, ત્યારે બાકીના 4 હરીફો જેમને નોમિનેશન મળ્યું હતું, 5 ટોટલ હોય નોમિનેટેડ, એ ચારે ચારે એમ કહ્યું કે અમારે નથી જોતો, તમે આને આપી દો.
આ મોસ્ટ ડિઝર્વિંગ કેન્ડિડેટ છે, અમારું નોમિનેશન કેન્સલ કરો પણ તમે આને આપી દો. પણ નોમિનેશન તો ઓફિશિયલ હોય એટલે કંઈ કેન્સલ થાય નહીં. ઇવેન્ચ્યુઅલી જ્યારે એને ઓસ્કાર મળ્યો લિયોનાર્ડોને 21 વર્ષની તપસ્યાના અંતે, ત્યારે સૌથી વધારે હેડલાઇન જે ટ્વિટર ઉપર ગાજેલીને સૌથી વધારે શેર થયેલી હતી, વાયરલ થયેલી સૌથી વધારે હેડલાઇન હતી એ હતું કે ફાઇનલી ઓસ્કાર ગોટ લિયોનાર્ડો દી કેપ્રિયો. લિયોનાર્ડોને ઓસ્કાર નથી મળ્યો, ઓસ્કારને આટલી પ્રતીક્ષા પછી આ કક્ષાનો એક અભિનેતા મળ્યો. તો સાહેબ, કાં તમને કોઈક એવોર્ડ મળે એનો રાજીપો કરો, તમારી રેકગ્નિશન થાય, તમને કોઈક સક્સેસ મળે, તમને કોઈ ડિગ્રી મળે, તમને કોઈ સિદ્ધિ મળે, એનું કંઈ પાર્ટી થ્રો કરો, એને એન્જોય કરો. આ એક રસ્તો છે. અને બીજો રસ્તો એ છે કે તમારું કામ એ લેવલે લઈ જાઓ, તમારું પરફોર્મન્સ એ લેવલે લઈ જાઓ, તમારી તૈયારી એ લેવલે લઈ જાઓ કે તમને એવોર્ડ ન મળે ને એનું દુઃખ દુનિયાને થાય. તમે તો તમારું કામ કરતા જ રહ્યો. આનાથી મોટો એવોર્ડ લઈને તમારે તો સાબિત કરવું છે ને કે હું શ્રેષ્ઠ છું, હું મહાન છું, હું ગ્રેટ છું, હું સરસ કામ કરું છું, આવું કંઈક સાબિત કરવું છે ને. એ તો સાબિત થઈ ગયું સાહેબ વગર એવોર્ડે થઈ ગયું, વગર રેકગ્નિશનને, વગર તમારી સન્માને થઈ ગયું. કારણ કે લોકોને કન્સર્ન છે તમારી સાથે કે તમે સરસ છો, તમે મહાન છો, ને તમારું કેમ રેકગ્નિશન નથી મળતું. આ કન્સર્ન આવી ગયું ને લોકોની, સમાજની આંખમાં, એ જ તમારો સૌથી મોટો એવોર્ડ છે. પહેલા એવોર્ડ તો શોકેસમાં પડ્યા પડ્યા ધૂળ ખાતા હશે સાહેબ, યાદ રાખજો. અને એટલે છેલ્લી વાત, આ પંક્તિની છેલ્લી વાત, પછી આગળ થોડીક વાત મારે તમારી સાથે કરવી છે. મિલેગા તેરી મહેનત કા ફલ, કિસી ઓર કા ના ઇંતઝાર કર, જો ચલે થે સિર્ફ અકેલે, ઉનકે પીછે આજ મેલે હૈ, જો કરતે રહે ગયે ઇંતઝાર, ઉનકી જિંદગી મેં આજ ભી જમેલે હૈ. મિત્રો, આ વાત છે. આપણે છે ને રાહ બહુ જોઈએ છે. પેલા બહુ જૂનો ટૂચકો હું ઘણી વખત યાદ કરીને કહેતો હોઉં છું, મોરારી બાપુ સંભળાવતા એમની કથામાં 80s માં એ ટૂચકો છે. અને હવે તો જનરેશન ફરી ગઈ પણ ટૂચકો એવરગ્રીન છે, કારણ કે આપણે યાદ તો ફરી નથી, જનરેશન જ ફરી છે ખાલી. કે પેલો હનુમાનજીને રોજ જઈને એમ કહેતો કે આટલું સિંદૂર ચડાવું છું ને આટલા અડદ ચડાવું છું ને, પણ મને લોટરી તમે 1 કરોડની જીતાડતા નથી. પછી એક દી હનુમાનજી ગદા લઈને બહાર નીકળ્યા મંદિરમાંથી, ટિકિટ તો લે, એ મારે તને લઈને આપી જવાની ઘેર, કાચ વિજેતા ટિકિટ છે, રાખજે સાચવીને. તારે એટલી મહેનત નહીં કરવાની, એક તો લોટરીના પૈસા જોઈએ છે, કંઈ મહેનત કર્યા વગરના જુગારમાંથી, અને એ બે પાછો હું રમી દઉં તારા વતી. એના માટે ટિકિટ લેવાની એ તસ્તી નથી લેવી તારે. આ મિત્રો ગડબડ છે. ભગવદ્ ગીતા જેવો ગ્રંથ આ દેશે પેદા કર્યો, કૃષ્ણ જેવો આઇકોના દેશે પેદા કર્યો. હું અહીંયા જ બોલેલો ત્યારે ઓડિયન્સ જુદું હતું, ઓકેઝન જુદું હતું, પણ મેં બે ઉદાહરણ આપેલા કૃષ્ણના અને માઝીના. કૃષ્ણ જેવો આઇકોન, 16 વર્ષની ઉંમરે, 12મા ધોરણના વિદ્યાર્થીની ઉંમરે મથુરાનું આખું સિંહાસન એક બાજુ પડ્યું હોય, એક બાજુ વૃંદાવનની આખી રાસલીલા અને ગોપીઓ હોય, બીજી બાજુ આખું આમ જેને કહેવાય આનંદ, વૈભવ, વિલાસ, એનું પૂરું સામ્રાજ્ય તમારી સામે પડ્યું હોય કંસને માર્યા પછી, અને નાનાને બીજાને બેસાડીને સિંહાસન ઉપર એમ કહી દે કે હું અવંતીપુરમાં સાંદીપડીના આશ્રમમાં ભણવા જઈશ, કારણ કે મારે ભણવું છે, જ્ઞાન લેવું છે, મારે આ સિંહાસન નથી જોતું, મારે આ પૈસા, દોલત, વૃંદાવન, રાસલીલા બધું નથી જોતું, આઈ વોન્ટ નોલેજ. ધેટ નોલેજ સિકિંગ એટીટ્યુડ એણે એક માણસને આઇકોન બનાવ્યો, આખો મારો ને તમારો, આખી દુનિયાનો એક આઇકોન થઈ શકે એ કક્ષાએ કલરફુલ કેરેક્ટર ઊભું કરીને પહોંચાડ્યું. એ નોલેજ સિકિંગ એટીટ્યુડ હોય ને સાહેબ તમારામાં, તો તમારે વડીલોની બનાવેલી મથુરાની અંદર રોકાવાની જરૂર નથી, તમારા કાંડે ગુજરાતની અંદર દ્વારકાધીશ બની સોનાની દ્વારકામાં રાજ કરી અને 5000 વર્ષ સુધી તમારો ઝંડો લહેરાતો રહે ને એ કક્ષાએ તમે પહોંચી શકો સાહેબ, માત્ર નોલેજ સિકિંગ એટીટ્યુડથી. લીવ યોર કમ્ફર્ટ ઝોન. કોક ગોપી છૂટી ગઈ હોય, રાધા છૂટી ગયા હોય, તો તમારા પાસે કોક રૂકમણી પ્રેમપત્ર લખીને આવે, તમારે આંસુ સારવાની જરૂર નથી એની પાછળ. હું ઘણી વાર રમૂજમાં કહું છું કે આપણા લવના ફંડામેન્ટલ છે ને યુથ માટે, એ જ સક્સેસના ફંડામેન્ટલ છે, પણ આપણને દેખાતા નથી. અમે ઘણી વાર કહ્યું છે યંગસ્ટર્સને આ સમજાય એવું છે ને, પાછું સાચવી છે. તમે જુઓ પ્રેમ થાય એ માણસને, એ તો શાશ્વત છે, એ તો તમે 5 પેઢી પહેલા ને 5 પેઢી પછી આ જ રહેવાનું છે. પ્રેમ થાય એટલે પહેલાં ફિલ્ડિંગ ભરવી પડે, તપતું વાત છે તમારે, એમાં ચાલે નહીં, એમાં પ્રોક્સી ન ચાલે. બીજે બધે તમે પ્રોક્સી ચાલે, ભાઈ બંને મોકલી જાઓ તો ચાલે, આમાં ન ચાલે. બરાબર, તમારે એક બારી ખુલે, એક મોઢું દેખાય, એક મેસેજ આવે, એક બે બ્લુ ટીક થાય તમારા મેસેજ મોકલેલા નહીં, ત્યાં લગી રાહ જોયા કરવી પડે. આ પેશન્સ છે, કહેતા હતા ને આનંદકુમારજી, પેશન્સ, રાહ જોવી પડે, તપ કરવું પડે. ફિલ્ડિંગ ભરવી એટલે રિસર્ચ કરવો, જે બાબતમાં સક્સેસફુલ થવું હોય ને એમાં તપ કરવું પડે, એમાં ઊંડા ઉતરવું પડે, એમાં રિસર્ચ કરવું પડે. એ બારીની સામે 5 કલાક ચૂપચાપ, કોઈ પણ ફળ મળે યા ન મળે, એવા અનાશક્તિ ભાવથી ઉભા રહેવું પડે.
આ વિરક્તિ અનાશક્તિ આવે પછી તમને એમ થાય, એટલે આ કર્મણીય વાધિકારસ્તે મા ફલેશુ કદાચને. આ તમે કર્મ કરવાનો તમારો અધિકાર છે, ફળ ઉપર તમારો અધિકાર નથી. કર્મ કરવામાં પેશન રાખો મારા સાહેબ, પરિણામનું ટેન્શન ન રાખો તો જીવનમાં ક્યારેય ડિપ્રેશન ન આવે, આટલો જ ગીતાનો મંત્ર છે. તમારું કામ છે, આ નર્મદ કહી ગયો છે. જોશો, અમારે અહીંયા હતું એકાંકી એકોક્તિની સરસ મજાનો કાર્યક્રમ આ જ હોલમાં. મેં કહેલું કે પેશન શબ્દનો કોઈ અનુવાદ ગુજરાતીમાં નહીં, ભારતીય કોઈ ભાષામાં થયો નથી. બધા આડેધડ કંઈક બેસાડ્યા છે, ધગશ ને જોશ ને જનૂન ને, પણ નર્મદે એનો અનુવાદ કર્યો છે ગુજરાતી ભાષામાં. પેશનનો ખરો અનુવાદ એ છે જોશો. યા હોમ કરીને પડો ફત્તે છે આગે, સૌ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે, મર્દ તેનું નામ. આવી કેવી સરસ આ જ ભૂમિની આ જ શહેરની કવિતા તમે વિચારતો કરો, જેના નામથી આ યુનિવર્સિટી ઊભી છે એની કવિતા. મર્દ તેનું નામ, સિંહ સમોતે ખાય નહીં ઘાસ પડેલું. તો સિંહનું કલેજું ધરાવતો હોય, પડેલું ઘાસ ખાય નહીં. મિત્રો, સક્સેસ મેળવવી હોય તો કમ્ફર્ટ ઝોન છોડવો પડે, માઇગ્રેશન કરવું પડે, તમારા એક વર્તુળમાંથી બહાર નીકળવું પડે. ક્વીન નામનું મૂવી કદાચ તમે જોયું હશે. ક્વીન મૂવીની આખી થીમ જ એ હતી કે એક છોકરી છે એ પોતાના એક વર્તુળની અંદર હતી ત્યારે બહુ દબાયેલી હતી, એને કંઈ ખબર નહોતી પડતી દુનિયાદારીની, અને ગ્રેજ્યુઅલી એકલી જ્યારે બહાર નીકળે છે ત્યારે પાછી ફરે છે, ત્યારે ક્વીન બનીને પાછી ફરે છે. એનામાં કોન્ફિડન્સ છે, એનામાં ડિસિશન મેકિંગ છે, એનામાં સારા નરસા અનુભવ છે, અને એને ખરેખર સરસ કહેવાય એવી એક બેનપણી મળી છે, એક સખી મળી છે, જેને એમ કહે છે કે હું તારી ભેગી ભેગી તારું બાવડું પકડીને નહીં આવું, કોઈક નાની છોકરીને મેળામાં ફરવા લઈ જાય એમ. તારા રસ્તા તારે કરવાના છે, હું તને ગાઈડ કરી શકું, પણ તારી લડાઈ લડવાની હિંમત તારી અંદરથી તારે પેદા કરવી પડશે. અને આ સાહેબ, આ સૌથી મહત્વની વાત છે, તમે અંદરથી ડરતા હો ને એ તો એક શેરીના કૂતરાને ખબર પડી જાય છે કે આ ડરે છે, એટલે જોર જોરથી ફસવા લાગે, તો દુનિયાને જ ખબર પડી જ જાય ને. બોલવાવાળા, વિચારવાવાળા, આંખ કાનવાળા, એને તો ખબર પડી જ જાય, કૂતરાને ખબર પડી જાય છે. પણ વસતા વસતા ઘણીવાર કહેતો હું છું, કૂતરું તમારી પાછળ પડે ને ત્યારે જ તમને ખબર પડે કે તમે કેટલો મોટો કૂદકો મારી શકો એમ છો. એટલે સારું, કૂતરાઓ પાછળ પડે એ સારું, એ પોઝિટિવ છે, તમને તમારી કેપેસિટીનો અહેસાસ થાય. દરેક હનુમાનને એક જાંબુવંત જોઈએ. અમારા બધાનો રોલ શું, મોટિવેટર્સનો, કોચનો, થેન્ક યુ, આ બધાનો રોલ શું? જાંબુઓને ક્યારેય ઠેકડા નથી માર્યા, પણ એને હનુમાનને કહ્યું કે તારામાં કેપેસિટી છે, તું એક વખત લંકા જાતો ખરો, એકવાર કૂદકો મારતો ખરો, આ સમુદ્ર તારા સિવાય કોઈ ઓળંગી શકે એમ નથી. અને સાહેબ, એક વખત હનુમાન કૂદકો મારે ને પછી તો લંકા બાળીને પાછો આખા ખુલી આવે. ખાલી કૂદકો મારવા માટે એને એક કહેવાની જરૂર છે, એને ચીટીઓ ભરવાની જરૂર છે. હું આ દેશના યુવાનો માટે એ જ કહું છું, આ દેશની સાહેબ લાક્ષણિકતા રહી છે, આ દેશનો ઈગો હર્ટ થાય ને, માઠું લાગી જાય ને, પછી તો ગમે એ હોય તમે જોઈ લેજો. આપણે આમ આમ તમે વિચાર કરો, આપણે આપણી પાસે કંઈ કોઈ સીસીટીવી એટલા બધા નથી, એવી કોઈ ડિજિટલ નેટવર્કિંગ નથી, એવા કોઈ કોઈ ઇન્ટરનેશનલ જે બધા ડિટેક્ટિવ્સને જેવી ટ્રેનિંગ આપવામાં આવી આપવામાં આવતી નથી. પણ એક વખત સાહેબ ઉપરથી આદેશ આવે કે સાહેબ આ ક્રેક કરવાનો છે આ ગુનો, એટલે આપણા કોન્સ્ટેબલો છે ને એ શોધી આવે કોણ ગુનેગાર છે. એના માટે એને કોઈ સોફિસ્ટિકેટેડ ડિટેક્ટિવના સાધનોની જરૂર નથી, એમને શું એમ આંખ જોઈને કહી દે કે આ બરાબર સાઈડમાં, આ સાઈડમાં. સાહેબ તાકાત છે, ઓછી તાકાત નથી. હું ઘણીવાર કહું છું, મેં અનેક વાર આ વાત કહી છે ને, હજી એક વખત રિપીટ કરવામાં મને એટલા માટે વાંધો નથી કે આ વાત મારે ઘૂંટવી છે આ દેશના દિમાગમાં. એટલા માટે હું ફરીથી કહું છું કે તમે મોંઘા મોંઘા મોબાઈલ વાપરો, મોંઘા મોંઘી કાર વાપરો. હું લેટેસ્ટ કાર ને લેટેસ્ટ મોબાઈલ વાપરું છું, પણ મારી કારને સર્વિસમાં આપવાની હોય કે મારા મોબાઈલને સર્વિસમાં આપવાનો હોય ત્યારે કોઈ કોરિયાનો કે અમેરિકાનો કે જાપાનનો કે જર્મનીનો એન્જિનિયર ત્યાં બેઠો નથી. સાહેબ, આનો 12મી પાસ ફેલ થયેલો, નાપાસ થયેલો, પાસ પણ ન થયેલો એવો માણસ અહીંયા મિકેનિક તરીકે બેઠો છે કે જેને તમારી 1 કરોડની કારની ચાવી આપીને તમે આવો છો, જેને તમે તમારો 50,000નો 70,000નો 1 લાખનો મોબાઈલ છે એના હાથમાં સોફ્ટવેર અપગ્રેડ કરવા માટે આપો છો, એ તો એસએસસી ફેલ છે. જો આ દેશનો જેણે નકશામાં પણ જાપાનને જર્મનીને જ જોયું એવો યુવાન એસએસસી કે 12મું ફેલ થઈને જો એ તમને કહી શકતો હોય કે તમારા મોબાઈલમાં શું ગડબડ છે એને અપગ્રેડ કરી દેતો હોય, જો તમારી કારને સર્વિસ કરીને ચાવી તમારા હાથમાં આપી દેતો હોય, તો સાહેબ નાપાસ થયેલા યુવાનમાં આ તાકાત છે આ દેશની, તો પાસ થયેલો યુવાન ક્યાં જઈને અટકે મને કહો. પણ મોટિવેટ ન થતા ક્રિકેટ ટીમ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એક વખત આમ તમે જુઓ, આમ ધોબી પછાડ ખાઈ તો બાંગ્લાદેશ સામે ખાઈ જાય, અને હરાવી દે તો ઓસ્ટ્રેલિયાને હરાવી દે, પણ ઈગો હર્ટ થવો જોઈએ બસ. તમને આમ રાતના ચાપ, તમને એમ થાય કે હવે તો આ ઇમ્પોસિબલ છે, તો એ છેક ફાઇનલ લગી પહોંચી જાય, પછી પાછા ફાઇનલમાં સેમી ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે હારી જાય,
કારણ કે ત્યાં પાછો ઈગો ન આવે. ઈગો હોલ્ટ થતો હોય તો ધડાધડ જીતવા જ માંડે. જેની સામે ન જીતી શકે એની સામે જીતી જાય. સાહેબ, પોટેન્શિયલ ખૂબ છે પણ બહાર નથી કાઢતા આપણે. આ દેશના જવાનો પાસે ધકધકતો પોટેન્શિયલ છે. અપગ્રેડેડ જનરેશન છે, આ ટચસ્ક્રીન જનરેશન છે, આ બ્લુરે જનરેશન છે. એમાં જૂના ફ્લોપી ડ્રાઈવ નહીં ચાલે સાહેબ. આ પેન ડ્રાઈવનો જમાનો આવી ગયો. હવે ફ્લોપી ડ્રાઈવના ડેટા રન નહીં થાય, એમાં વાયરસ આવી ગયા હવે જૂના ડેટામાં. પણ તમારે એને અપગ્રેડ કરવી પડશે. તમારે એને એને એક એક હોંસલા અપજાઈ એક 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 પ્રકારનો જઝ્બા આપવાની જરૂર છે સાહેબ આ દેશના જવાનને. ઝપટના પલટના પલટકર ઝપટના લહુગર્મ રખને કા હૈ એક બહાના પરિંદો કી દુનિયા કા દરવેશ હું મેં શાહીન બનાતા નહીં આશિયાના. ઇકબાલની પંક્તિઓ છે, શાહીન એટલે બાસ. ઝપટના પલટના પલટકર ઝપટના. બાઝ બનવું હોય, ગરુડ બનવું હોય, ઉપર ઉડવું હોય તો રોજ એમનેમ ચકરાવા મારવા પડે. એમનેમ કાંઈ મળે નહીં તોય. ચકલા બનવું હોય તો માળામાં બેઠા રહ્યો. પણ બાઝ બનવું હોય લહુ ગરમ રખને કા હૈ બહાના. પ્રેક્ટિસ, કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ. બ્રુસલીને જ્યારે માર્શલ આર્ટનો બહુ મોટો ચેમ્પિયન, 16 જણાને એક સાથે કરાટેમાં હરાવી શકે એ કેપેસિટી વાળો, એ બ્રુસલીને પૂછવામાં આવ્યું કે તમારી સામે 10,000 અલગ અલગ કરાટેની કિક આવડતી હોય હરીફ આવે તમે કેવી રીતે મુકાબલો કરો? એને એમ કહ્યું કે 1 મિનિટની અંદર એને હું હરાવી દઉં. કારણ કે મને એક જ કિક કરાટેની આવડે છે પણ એની પ્રેક્ટિસ મેં 10,000 વખત કરેલી છે. સ્ટ્રેન્થ મારી એક જ છે પણ મેં એટલી મજબૂત કરી છે. દિવાળીબેન ભીલ પાસે હતું શું? એક ગળું ભગવાને આપેલું, સાવ સાદા કપડાં, સાવ સાદો સ્વભાવ, એકદમ નમ્ર અને ચૂપચાપ માત્ર એમનું પોતાનું કામ કરીને જતા રહે. કોઈ બીજા નખરા નહીં, કોઈ બીજી વાત નહીં, કોઈ બીજું માર્કેટિંગ નહીં. તોય ગુજરી જાય ત્યારે આટલા ઇલેક્શનના પરિણામોની વચ્ચે બધા જ ગુજરાતી મીડિયા એમની નોંધ લેવી પડે. એટલું એને તો એને કોઈ નેટવર્કિંગ નહોતું કર્યું કોઈ મીડિયા હાઉસમાં જઈને કે એમનો કોઈ ફોટો કોઈ પાસે, અડધા પાસે ફોટોય નહીં હોય. પણ એક જ સ્ટ્રેન્થ હતી ભગવાને આપેલું ગળું. એમણે ચૂપચાપ તપસ્યાની જેમ એટલું બધું સાચવીને એવી રીતે દુનિયા સુધી પહોંચાડ્યું કે એમની કોઈ બીજી વીકનેસ હશે તો પણ ભૂલાઈ ગઈ. સાહેબ તમે વિચાર તો કરો, મેરી કોમે બહુ સરસ મજાની વાત કરેલી. આટલી સરસ બોક્સિંગ ક્વીન, 6-6 વખત વર્લ્ડ ચેમ્પિયન થનારી, ઓલિમ્પિકમાં બ્રોન્ઝ લેનારી, એને જ્યારે પૂછવામાં આવેલું કે તમે કેવી રીતે માં બનીને પત્ની બનીને આવી જેને કહેવાય કુપોષણથી પીડાતી હોય એવી ભૂમિમાંથી આવીને તમે આ સક્સેસ કેવી રીતે મેળવી એ બોક્સિંગની દુનિયામાં ને વર્લ્ડ લેવલે અને એક સ્ત્રી તરીકે ભારતમાં, ત્યારે એને જવાબ આપેલો કે પીપલ આર ઓલવેઝ થિંકિંગ દેટ પાવર ઇઝ ઇન ધ પંચ બટ એકચ્યુઅલી પાવર ઇઝ ઇન ધ માઇન્ડ. ફ્રોમ હિયર યુ કેન પંચ, નોટ ફ્રોમ હિયર. હાથથી પંચ નથી લાગતા, દિમાગથી પંચ લાગે છે. આ મેન્ટાલિટી આપણે ડેવલપ કરવાની છે. પેલી માઝીની વાત મેં બહુ લંબા નથી, વિસ્તારપૂર્વક કંઈ કરી ગયો છું એટલે અત્યારે નથી કરતો. ફરીથી ફિલ્મ છે, તમે જોઈ લેજો, કથા જાણીતી છે, ઇન્ટરનેટ કરશો તો મળી જશે. પત્ની પાછળ ગરીબ મજૂર દેહાતી બિહારનો, આનંદકુમારને જોઈને મને યાદ આવી એ કથા. કારણ કે એક એને દેહાતની વાત કરી, તળિયેથી વાત કરી. ગાંધીજી બહુ સરસ મજાની વાત કહેતા કે અંધારું હોય ને ત્યાં ચાંદલનું પડે. તમારે અરીસો લઈ અને પ્રકાશના કિરણોનું પરિવર્તન કરવું, પરાવર્તન કરવું હોય તો ક્યાં થાય? અંધારામાં થાય, અજવાળામાં ન થાય. અજવાળામાં ખબર જ ન પડે કે તમારો ડાયમંડ છે કે હીરો છે કે અરીસો છે. અંધારું હોય ને ત્યાં અજવાળું કરે ને એનું નામ હીરો. હીરો એ નહીં કે જેની ઉપર તમે અજવાળું નાખો ને ચમકે, હીરો એ કે જેના અજવાળાથી બીજાના અંધારા ચમકે. આ હીરોની વ્યાખ્યા છે સાહેબ. અને એટલે હું તમને કહું છું, 32 વર્ષ લગી એક માણસે એકલા હાથે આખી જુવાની આપીને બીજા ગામની અંદર કોઈ એવી મુશ્કેલી ન પડે કે કોઈ હોસ્પિટલમાં મોડું થાય એટલે 55 કિલોમીટરનો રસ્તો 15 કિલોમીટરનો કરી નાખ્યો, એકલા હાથે પહાડ ખોદી નાખ્યો. સાહેબ તાજમહલ કરતાં મોટું પ્રતીક છે હું માનું છું પ્રેમનું. તાજમહલ કારીગરો પાસે બનાવવામાં આવેલી કૃતિ છે, પૈસા ખર્ચીને શહેનશાહે બનાવેલી કૃતિ છે. સાહેબ લુધિયાનવીએ કહેલું ને કે શહેનશાહને અમારી મોહબ્બત કા ઉડાયા હે મજાક. આવું હસીન કર્યું એટલે અમારી મોહબ્બત શું પાણી? સાહેર કે અમે અમે અમારી પાસે ખારી સિંગના પૈસા છે એટલે અમારે શું જિંદગીમાં કોઈ મુમતાઝારે કંઈ વાત જ નહીં કરવાની. આ જમાનાનો સાહેર લુધિયાનવી બહુ સરસ એવી વાત મૂકેલી. પણ હું એના કરતાં માઝીએ બનાવેલો જે રસ્તો છે ને ધૂળિયો, પહાડ તોડીને 55નો 15 કરીને પોતાના ગામથી હોસ્પિટલ સુધીનો, એને હું મોટું પ્રેમનું પ્રતીક માનું છું સાહેબ. એ એકલે હાથે કોઈ ભેગું નહોતું
ત્યારે એને કંડારેલો રસ્તો છે, 32 વર્ષ પોતાની જુવાનીને આપીને કંડારેલો રસ્તો છે. અને એનું સિક્રેટ એક જ વાક્યમાં કહેતો, ભગવાન કે ભરોસે મત બેઠો, ક્યુંકિ ક્યાં પતા ભગવાન તુમારે ભરોસે બેઠા હો, તમે હથિયાર છો, તમે જ એની ટોળી છો, તમે જ એનું તીર છો, તમે જ એની ગોળી છો. તમને એને ઘડીને મોકલ્યા છે આ પૃથ્વી ઉપર કે એના અધૂરા કામ તમે પૂરા કરી શકો, તમે એના આધારે બેઠા રહ્યો છો કે એ આવીને પૂરું કરશે. એણે તમને તો માધ્યમ બનાવ્યા જ સાહેબ, ક્રાંતિ કરવા માટે, પરિવર્તન કરવા માટે, પરાક્રમ કરવા માટે. એટલે કહું છું, કમ્ફર્ટ ઝોન છોડો. જે લોકોએ કમ્ફર્ટ ઝોન છોડ્યો છે, તમે વિશ્વના જેટલા આઇકોન જુઓ, જીસસ ક્રાઇસ્ટ, મોહમ્મદ પૈગંબર, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, રામ, મોસેસ યહૂદી ધર્મના, વિશ્વના જેટલા આઇકોન કહી શકાય એવા લોકો, બે પાંચ મોટા મોટા સ્ટાર હોય, જેના પોસ્ટરો બોસ્ટરો લાગતા હોય, જેના વિડીયો ચાલતા હોય, એવા આઇકોન નહીં, એ લોકો જ્યાં જઈને માથું ટેકવતા હોય, જેની સામે ઝૂકી જતા હોય, એવા આઇકોનની હું વાત કરું છું. ધ અલ્ટિમેટ આઇકોન્સ, આજે નામ લીધા એ અલ્ટિમેટ છે. એક પણ વ્યક્તિ એવો નથી કે જે જગ્યાએ જન્મો તે જ જગ્યાએ ચૂપચાપ મરી ગયો. બધાએ પ્રવાસો કર્યા, બધા કમ્ફર્ટ ઝોન છોડીને બહાર નીકળ્યા. કોઈક રાજમહેલ છોડીને નીકળી ગયા, કમ્ફર્ટ ઝોન હતો, રાજમહેલમાં નીકળી ગયા બહાર જંગલમાં. કોઈએ પોતાના વતનથી દૂર કંઈક યાત્રા કરી, કોઈક ક્રોસ ઉપર લટકી ગયા, કોઈક યુદ્ધ કરવા માટે નીકળ્યા. સતત ફરતા રહ્યા છે સાહેબ. લવકુશના સંતાનોની નામ આપણને ખબર નથી અને દશરથના પિતાના નામ આપણને ખબર નથી, પણ દશરથ અને લવકુશનું નામ હિન્દુસ્તાનના એક એક નાગરિકને બધાને ખબર હોય છે. એનું કારણ એ છે કે રામ એક છે અયોધ્યાની બહાર નીકળ્યા, બાકીના અયોધ્યામાં અયોધ્યામાં રહી ગયા. તમે બહાર નીકળો મિત્રો, તમારી જાતે બનાવેલી મર્યાદાનું વર્તુળ હોય ને એને ફગાવીને બહાર નીકળો. ઘણું પરિવર્તન થશે, મળશે. રિસોર્સિસ નહીં હોય, રામ પાસે ક્યાં રિસોર્સિસ હતા? વાંદરો મળ્યા, એને ગળે લગાડી દીધા, ગીધ મળ્યું, એની મદદ લીધી, રીંછ મળ્યા, એની સાથે રહ્યા, શબરી કે કેવટ જેવા વનવાસી મળ્યા, એને દોસ્ત બનાવ્યા, એક ફેલોશિપ ઊભી કરી, એક ટીમ બિલ્ડિંગ ક્રિએટ કર્યું. લોર્ડ ઓફ ધ રિંગ્સ કે હેરી પોટર જેવી જ વાત છે, ટીમ ક્રિએટ કરી પોતાની, એક ફ્રેન્ડશિપ ક્રિએટ કરી પોતાની, અને એના આધારે પોતાનાથી મોટી ચેલેન્જ રાવણની એ જમાનાની પોતાની સામે છામી છાતી એ લીધી, મુકાબલો કર્યો, જીત્યા, અને એટલે એના ગીતો ગવાયા. સાહેબ, હીરો બનવું હોય તો મોટી ચેલેન્જ ઉપાડતા શીખો, મોટા પ્રોબ્લેમનો મુકાબલો કરતા શીખો. આ તાકાત છે હીરોની. અને મારે આજે મને મોકો મળ્યો છે એટલે તમે બધા યંગ મિત્રોને મારે ખાસ વાત કહેવી છે. એ વાત છે મિત્રો, આપણે એવું માની લેવામાં આવે છે, હું ઘણી વખત પ્રવાસ કરતો હું, ખૂબ પ્રવાસ કરું, ઈશાન બધા મૂંઝાઈ જાય, ફોન બોન કરે કે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા, એટલે હું કહું ચિંતા કરો, મારો રોજનો અનુભવ છે હવે પહોંચવાનો, પૂછીશ. ખૂબ પ્રવાસોમાં હું જોઉં કે લોકો છે ને એમ આમ આમ ફોટો આ મોબાઈલ આમ પડ્યો હોય, એમ એક ફોટો આપણે ડાઉનલોડ કરતા હોઈએ, અને ધારો કે નેટવર્ક જરા વીક થયું અને ગોળ ગોળ ચકરડું ફરવા લાગ્યું, એટલે આમ લોકોને આમ ચહેરાના હાવભાવ ફરવા લાગે. એક મિનિટની અંદર તો જાણે એમ કે કંઈક એને કંઈક 50 વર્ષનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય ને, અને વાળ ધોળા થઈ ગયા હોય ને, એ ખરી પડ્યા હોય, એટલી બધી અકળામણ થઈ જાય, કેમ લોટ નથી થતો, કેમ લોટ નથી થતો. બહાર તમે આમ જુઓ કે તો કોઈ આમ બે જણા આમ કંઈક સાયકલ લઈને જતા હોય, એને એકબીજાથી આગળ નીકળી જવાની જલ્દી હોય, ગમે ત્યારે ગમે એને કોઈક ચોસડાઈથી જવાબ દેતું હોય, કોઈ એકબીજાનું કંઈ ધ્યાન રાખ્યા વગર એમને ભાગી જતા હોય આગળ. વી ઓલવેઝ લીવ ઇન રૂડ એન્ડ ઇમ્પેશન્ટ વર્લ્ડ. મોટી મોટી કારમાં આવેલા લોકો હું જોઉં છું, બુફે હોય કંઈક જગ્યાના રિસેપ્શનનું, તો આમ ધક્કામુક્કી કરતાં કરતાં ડિશ લઈને પહોંચી જાય કે હાય કંઈક ગરમ ભજીયા મને નહીં મળે તો. અરે ન મળે તો તમારા ઘરમાં પડ્યું છે, ત્યાં ખાઈ લેજો, પણ તમારું બિહેવિયર તો એવું રાખો કે બીજાને કંઈક પ્રેરણા મળે એ જોઈને. આટલી બધી ધમાલની વચ્ચે સાહેબ, હું જેને હિરોઇઝમ માનું છું આજના યુથ માટે, આજના ભારતના 21મી સદીના 16 વર્ષની થયેલી 21મી સદી, જુવાન સદી છે, 16 વર્ષની થઈ છે 2016, એકદમ યંગ, ડાયનેમિક, બહુ બ્યુટિફુલ સદી છે. તો એવી સદીનું જે જવાન જનરેશન છે, એના માટે હું જે રાખું કે કોણ હીરો છે, ચોકમાં જેના પૂતળા બને એ હીરો છે? સાહેબ, એ તો કબૂતરો માટે બને છે, માણસો જોવે છે એના કરતાં કબૂતરોને વધારે ફાયદા થાય, પૂતળા જાજા બને એમ. છાપા ઉપર પહેલા પાને જેને કાયમ ફોટા આવે એ હીરો છે, એને દિવસે બીજીના કેરીના છૂંદા અને લોચા અને એવું બધું ખવાતું હોય છે એમાં. જે ફોટો પહેલા પાના એવો હોય ને માણસને હરખ થયો હોય કે ઓહો દુનિયાએ મારી નોંધ લીધી, એ ત્રીજે દિવસે તમને સુરતની અંદર કોઈ પણ ખમણની દુકાને મળશે, પડી કામ પેક થયેલો, પસ્તી થઈ જાય છે 24 કલાકમાં. આ હીરો છે? નહીં સાહેબ, મને હું તો સિનેમાનો ચાહક માણસ છું,
પણ ફિલ્મના જે ખરેખર સમજદાર મિત્રો છે એ પણ ઘણીવાર કહે છે, સલમાન ખાનનું શરીર જોવું આપણને ગમે છે 50 વર્ષે, અક્ષય કુમારનું શરીર જોવું ગમે છે, આ શર્ટ ઉતારી શકે છે, આઈ રિપીટ, શર્ટ ઉતારી શકે છે, કારણ કે શર્ટ ઉતારી શકીને એવું શરીર છે એમણે બનાવેલું. તો અક્ષય કુમારે હમણાં એક મુલાકાતની અંદર કહેલું કે રાતના 9 વાગે લાઇટ બંધ થઈ જાય મારા ઘરમાં, સવારે 5 વાગે હું ઉઠું અને સવારના 9 વાગ્યા સુધી હું કસરત કરું જિમમાં, ત્યારે આ મેન્ટેન થાય છે. આ થોડું કે પ્લાસ્ટિકના સ્ટીકર છે એક ચોંટાડી દેવાના, આ મહેનત કરવી તો આપણને નથી ગમતી. સિનેમાના હીરોને જોઈને આપણને રાજી થવું ગમે છે, રિતિક રોશનનો ડાન્સ જોઈને અમારા ગોંડલના એક મિત્રે કોપી કરવાની કોશિશ કરી અને મણકો ખસી ગયો કમરનો. રિતિકે 6 મહિના પ્રેક્ટિસ કરી હશે સ્ટેપ પરફેક્ટ કરવા માટે, એક પલ કાજીનામાં જે રીતે કમર ચલાવતો હોય, આપણે વગર પ્રેક્ટિસે સીધી સીધી કોપી કરવાની ટ્રાય કરી. તો કોઈ પણ બાબતમાં પરફેક્શન મેળવવું પડે, એનું તપ કરવું પડે, સિનેમાના હીરો પણ કરતા હોય છે. પણ મારો મુદ્દો એ છે કે એ આપણો હીરો છે, 5 જણા જેનો પરસેવો લૂછી દે અને 10 જણા જેને પવન નાખતા હોય ત્યારે ઊભા થઈને 2 લીટી બોલે કોઈની લખેલી, એ આપણો હીરો છે. ના સાહેબ, હું તમને કહું હીરો કોણ છે. મેં એનો વચ્ચે હમણાં લેખ લખેલો, નિર્જા નામની એક હમણાં ફિલ્મ આવેલી, તમારામાંથી ઘણાએ જોઈ પણ હશે, ઘટના પણ સત્ય કથા છે, બહુ જાણીતી છે. તમારી જ ઉંમરની જે યુથ કોન્ક્લેવ મારી સામે બેઠું છે, એ યુથ જુવાન ઉંમરની એક એવી સ્ત્રી કે જેને જેને હજી જિંદગીના કોયડાઓ ફિગર આઉટ કરવાના બાકી છે, જીવનમાં કોમ્પ્લિકેશન છે, લગ્ન બહુ ઝડપથી તૂટી ગયા છે, થયેલા ડિવોર્સ લીધા છે, પોતાની લાઈફ સેટ કરવાની કોશિશ કરે છે હળવે હળવે, અને એ એરોસ્ટેસ તરીકે જાય છે પાન એમની એરલાઇન્સમાં, અને લિબિયાના ત્રાસવાદીઓ એની ઉપર હુમલો કરે છે. પહેલી વખત નિર્જાને તક છે, કારણ કે પોતે એરોસ્ટેસ તરીકે દરવાજાની બાજુમાં જ ઊભી છે, છટકી જવાની, નીચે ઉતરી જવાની એરપોર્ટ ઉપર. એ પાયલોટને ભગાડે છે સૂચના આપીને, એટલે ફ્લાઇટ ઉડે નહીં, બાકીના પ્રવાસીઓ બચે. ફ્લાઇટ ઉડે તો ક્યાં લઈ જાય ખબર નથી. 8 કલાક સુધીની અંદર 41 પાસપોર્ટ ભેગા કરે છે વિદેશીઓના, કે જેને આ લોકો વીણી વીણીને મારવાના છે, એટલે ખબર ન પડે કોણ કયા દેશનું છે, પોતાના જાનના જોખમે. સી, આ એવું નથી કે કોઈ ટ્રેન્ડ સોલ્જર હતી, કોઈ ડિટેક્ટિવ હતી, કોઈ કોઈ એને લશ્કરમાંથી તાલીમ આપવામાં આવેલી હતી. તમારે ને મારી જેમ એરોસ્ટેસ એટલે કોઈ એક નોર્મલ કરિયર છે, એમાં કોઈ લડવાની તાલીમ નથી મળતી, એમાં કોઈ રહસ્ય કથાઓના હીરો કે હિરોઈન થવાની તક નથી મળતી, એ કોઈ પોલીસ ખાતું નથી, સીબીઆઈ નથી. એમાં રહેલી એક છોકરી 22 વર્ષની ઉંમરે પ્રેઝન્સ ઓફ માઇન્ડથી સિચ્યુએશનથી હારી જવાને બદલે સિચ્યુએશનને ટેકલ કરવાની ટ્રાય કરે છે, આવડે એવી, એને સમજાય એવી, એને સૂજે એવી, અને 8 કલાકની મહેનતના અંતે ઇમરજન્સી ગેટ જ્યારે અંધારું થાય છે ફ્લાઇટમાં અને ખોલે છે, ત્યારે પહેલી જ પોતે ખોલતી વખતે ત્યાં બાજુમાં ઊભી હોય છે, પોતે જ પહેલાં નીકળી શકે એને અધિકાર છે. લેડીઝ એન્ડ ચિલ્ડ્રન આર ઓલવેઝ ફર્સ્ટ ટુ એક્ઝિટ, એ ઇન્ટરનેશનલ રૂલ છે, પાણીમાં કે હવામાં, તો નીકળી શકે એમ છે ત્યાંથી પોતે પહેલાં, કોઈની પણ ટીકા સહન કર્યા વિના, એઝ એ લેડી, છતાંય તમામ પ્રવાસીઓને બહાર કાઢવાની કોશિશ કરે છે અને છેલ્લે નીકળવા જાય છે ત્યારે એને ગોળી વાગે છે અને ત્યાં મરી જાય છે. સાહેબ, હીરો આ છે. તમારાથી થઈ શકે એટલું તમારી જાતના ભોગે તમારી આસપાસની દુનિયામાં બહેતર કરવાની કોશિશ કરો, એનું નામ યંગ હીરો. એક જ વ્યક્તિ એવી છે આખા પૃથ્વી ઉપર કે જેને ભારતનો, પાકિસ્તાનનો અને અમેરિકાનો ત્રણેય દેશનો સર્વોચ્ચ બરેવરી એવોર્ડ મળ્યો છે, નિર્જા ભનોત, આ હીરો. આ કરી શકવાનું છે, આ તાકાત આપણી અંદર હોવી જોઈએ. એ તાકાત માટે કોઈ ટ્રેનિંગની જરૂર નથી સાહેબ, એ તાકાત માટે કોન્ફિડન્સની જરૂર છે, તમારી અંદરથી એ ખુમારી. આ આપણે છે મિજાતમાં બધા સિંહ જેવા છે, પણ કાળજું સિંહનું નથી, કાળજું બકરીનું છે. અમે જોયું છે, ઓબ્ઝર્વ કર્યું છે, મિજાતમાં બધા સિંહ જેવા ઘુરક્યા કરવા માંડે, જ્યાં ત્યાં હુમલા કરવા માંડે, ગર્જનાઓ કરવા માંડે, નોર ભરાવવા માંડે, પણ ખાલી મિજાજમાં, અંદરથી દરપોક. મેં જોયું છે પોતાની શેરીની અંદર દાદાથી ફરનારા લોકો છે ને, પહેલી વખત એરપોર્ટ ઉપર જઈને ત્યારે ભીગી બિલ્લી જેવા થઈ જતા હોય, ખબર જ ન પડે ક્યાં જ કરવું ને શું બોલવું ને, આમ ચૂપચાપ આમ ફ્લાઇટમાં આમ જઈને બેઠા હોય, 2 પગ ઉપર રાખીને બેઠેલા લોકો જોયા તમે ફ્લાઇટમાં, કે વખતે કંઈક આમાં નીચેથી કંઈક આવી જાય તો બારીમાં રૂમાલ રાખવાની કોશિશ નથી કરતા, એટલું સારું છે હજી, કંઈ જગ્યા આપણી કોઈક લઈ ન જાય. તો તમારી અંદરનો ઇનર કોન્ફિડન્સ ડેવલપ કરો માય ફ્રેન્ડ્સ. યંગ હોવું એટલે શું, જુવાન કોને કહેવાય, પડખું ફેરવું ને વરસ બદલી નાખવું, યુગોની ખખડધત તરસ બદલી નાખવું, આ છે જુવાન. હા,
જુવાનની આ વાત છે. પાણીનીને જ્યારે કહેવામાં આવ્યું કે તમારા હાથની અંદર રેખા જ નથી, જ્ઞાન શું છે, જ્ઞાનની અભ્યાસની વિદ્યાની રેખા જ નથી તમારા હાથમાં, અને છરી લઈ અને એને પોતાના હાથને ચીરી નાખ્યો અને એમ કહ્યું કે દેખાય છે હવે આ રેખા, આ મારી જ્ઞાન અને વિદ્યાની રેખા. સાહેબ આ જુવાન છે, આ દેશ પાસે આ કક્ષા છે, આ લેવલ છે. હું અનેક વખત એક ઉદાહરણ આપી ચૂક્યો છું, હજી એક વખત આપીશ, કારણ કે આ રિવિઝન કરાવવું છે મારે, કે મારી જાત સાથે થયેલા અનુભવો છે કે એનઆરઆઈ કોઈક આવે પોતાની ગાડી લઈને ગામડાની અંદર જવાનું હોય, અને ગામડાની અંદર જવાનું હોય ત્યારે રસ્તો ભૂલી જાય, કારણ કે પોતે 10 વર્ષ આવ્યા હોય ને ગુજરાતમાં એટલું બધું ડેવલપ થઈ ગયું છે હવે કે 10 વર્ષ પહેલાં જે ફોરેન ગયા હોય એને તો રસ્તા જ ન મળે. અને એ જાય પછી ખેતરમાં કોઈક મજૂરના છોકરાને પૂછે કે કઈ જગ્યાએ છે આ વાડી, ક્યાં આવી, ગામને ઇમ્પ્રેસ કરવા માટે 1 કરોડની ગાડી લઈને આવ્યા હોય, મને બાજુમાં બેસાડ્યો હોય, રસ્તો ખબર ન હોય, અને ગુજરાતમાં તો છે કે મદદ કરવાની ભાવના, લોકો દુકાન મૂકીને નીકળી જાય રસ્તા બતાવવા માટે, દુકાન ખુલ્લી પડી હોય, આવા તો મને અનુભવ થયા છે. તો છોકરો આવે કે હાલો હું તમને બતાવું, મારી પાછળ પાછળ ગાડી લઈ લ્યો. સાહેબ ફાટેલા સ્લીપર પહેર્યા હોય, ફાટેલું ખમીસ હોય, પૂરા કપડાં ન હોય, પૂરું ચાલવાનું કંઈ ન હોય, એ આગળ ચાલતો હોય, એની સ્પીડથી ઓલો શેઠ બ્રેક મારતો મારતો પાછળ ચાલતો હોય, ઓલો ડાબી બાજુ જાય, આ ડાબી બાજુ જાય, આ જમણી બાજુ જાય, જમણી બાજુ ઇન્ડિકેટર આપે, એ ઊભો રહી જાય બ્રેક મારે, અને મને બાજુમાં બેઠા બેઠા આટલો જ વિચાર આવે કે આ છોકરા પાસે પગમાં પહેરવાના ચંપલ નથી, પૂરા કપડાં નથી, પણ એ ચાલતો ચાલતો આગળ એટલે જાય છે કે એને ખબર છે કે મારે ક્યાં જવું છે, અને 1 કરોડની ગાડીમાં બેસનારો એની પાછળ પાછળ બ્રેક મારતો મારતો એટલે ચાલે છે કે એને ખબર નથી કે એને ક્યાં જવું છે. આ ઉંમરે હવે આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં જવું છે. મને ગમતું નથી કે પેરેન્ટ્સ રિમોટ કંટ્રોલથી યુવાનોની જિંદગી જીવી દે, ઘણીવાર કહેતો હોઉં છું કે આપણા દેશમાં જુવાનને કોઈ જુવાન જ નથી થવા દેતો, એના વતી જ બધા નિર્ણય લીધા રાખે, એને શું ભણવું, કોની અરે પરણવું, પરણ્યા પછી ફ્લેટના બારીના પડદાનો કલર કયો રાખવો, રવિવારે સાંજે શું ખાવું, એ નિર્ણય દુનિયા જ લીધા કરે એના વતી. તો ફ્રીડમ તો જોઈએ, તમારે આઝાદ કરો જુવાનોને, તો ખબર પડે કે યુવાનોમાં કેટલી ટેલેન્ટ છે, એને ભૂલો કરવાની સ્વતંત્રતા આપો. સાહેબ બીજું કંઈ આપી શકો કે નહીં આ દેશની યુવાનીને? આ દેશની યુવાનીને ડેવલપ કરવી હોય તો ગીવ ધેમ ફ્રીડમ ટુ મેક મિસ્ટેક્સ, આપણે એ નથી આપતા. આ કોઈ કાચની ફ્રેજાઇલ ક્રોકરી છે કે તમે શોકેસમાં મૂકી રાખો એટલે એમને ભેંગા વગર રહી જશે? જીવતા જાગતા માણસો છે સાહેબ, અને દુનિયામાં પરમાત્માની આ ચમત્કૃતિ છે કે પોતે જે ભૂતકાળની અંદર બીજા જે ઓલ્ડ જનરેશન પેદા કરી હોય એની સામે બળવો કરીને કંઈક નવી જનરેશન નવું કરે, નહીંતર તો વિમાન, ફોન, આ ઇલેક્ટ્રિસિટી, આ માઇક્રોફોન, આ એર કન્ડિશનર કંઈ હોત જ નહીં સાહેબ તમારી મારી પાસે. આગલી જનરેશને કહ્યું હતું કે આવું કંઈ ન થાય, એના પછીની જનરેશનમાં કોઈ શોધીને આપ્યું કે જો આ થાય, એ ઇતિહાસથી તો આપણે અહીં સુધી પહોંચ્યા સાહેબ. તો પરમાત્માને રસ છે નવી જનરેશન નવો રસ્તો પસંદ કરે એમાં. શરત એટલી જ છે કે ડુ વોટ યુ ફીલ ફ્રોમ વિધિન, તમને મોજ પડે એમ કરો, તમને મરજી પડે એમ કરો, પણ પછી જે કરો એની જવાબદારી એ તમારી લેતા શીખો. હું ઘણી વાર કહું છું તમને, હું તમને કહું કેવું કેવું કઈ કઈ જગ્યાએથી શું લેવું, કેવી ઘડિયાળ લેવી, કેવા શૂઝ લેવા, કેવી ગાડી લેવી, કેવા ટી શર્ટ લેવા, મન શોખ છે, હું તમને 5 જગ્યાને ટીપ્સ આપું. શરત આપણી એકલી જ, એક જ ફૂદડી વાળા ઇન્સ્યોરન્સ એજન્ટની જેમ, પૈસા તમને ખૂબ મળે પણ મરી ગયા પછી, એવી એક ફૂદડી શરત એક જ, પોતાના પૈસે લેવા. પારકાના બહુ દેશી કાઠિયાવાડી કહું છું, ધુંબા મારીને ન લેવા, પપ્પાના પૈસે તો બિલકુલ ન લેવા. તમે પહેરો ને સાહેબ, તમે 28,000ના શૂઝ પહેરો ને 18,000નું જીન્સ પહેરો, જાતે કમાઈને પહેરો, આટલી જ સિમ્પલ વાત. જાતે કમાશો ને એટલે પહેલાં તમને બજેટ કટ થવા માંડશે. જે પપ્પાને આપણે કહેતા હશું ને કે મને આ 30,000ની ઘડિયાળ લઈ દો, જાતે કમાશું એટલે આપણે જ નહીં લઈએ પાછી 30,000વાળી, આપણે 3,000વાળી લઈને આવતા રહેશું, કામ તો બીજી 3 આવે, સોમવારે જુદી, મંગળવારે જુદી, બુધવારે જુદી. આ શીખવાનું છે સાહેબ. બહુ સરસ મજાની મૂવી હમણાં મેં જોયું, નીલ બટે સન્નાટા, એના ઉપર લખ્યું છે મેં, અદ્ભુત મૂવી છે. એક માં પોતાની દીકરીને ભણાવવા માટે કેટલી મહેનત કરે છે, શિક્ષણનું મૂવી છે. મેં મારા લેખની અંદર એવું લખેલું કે દરેક સ્કૂલોએ, ઉઘડતી સ્કૂલે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સાથે બેસીને આ પિક્ચર બતાવવું જોઈએ, એટલી કક્ષાનું સરસ મજાનું, બિલકુલ બોરિંગ નહીં, વેરી ઇન્ટરેસ્ટિંગ એવું મૂવી છે નાનકડું. એની અંદર જ્યારે એક વિદ્યાર્થી ઊભો થઈને ક્લાસમાં કહે છે કે હમ તો ગરીબ હે, હમ કો સપને દેખને કા અધિકારી નહીં, અમને હું સપના જોવાના, અમે શું કરીએ જીવનમાં, મને ખાવા પીવાની ચિંતામાંથી આગળ આવીએ તો અમે કંઈક જીવનમાં પરાક્રમ કરીએ ને. ત્યારે બીજું એ જ બેકગ્રાઉન્ડનું કેરેક્ટર એ ફિલ્મમાં ક્લાસરૂમમાં ઊભા થઈને એમ કહે છે કે ગરીબ તો વો હે
જિનકે પાસ કોઈ સપના હી નહીં. ગરીબ કો સપને દેખને કા અધિકાર નહીં, એ વાત ખોટી. ગરીબ તો વો હૈ જિનકે પાસ કોઈ સપના હી નહીં. સાહેબ, સપનું રાખો જીવનમાં, કશું કરી બતાવવાનું. કોકનું કરી નાખવાનું સપનું નહીં, એ બધાને બહુ આવે છે. આપણે કશું કરી બતાવવાનું સપનું, આપણે જીવનમાં કંઈક પરાક્રમ કરી બતાવીએ, આપણે કંઈક આગળ વધીએ. મરીઝ સાહેબને ઘણી વાર યાદ કરું, ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચી નાખે હિંમતમાં. મોહબ્બત કરશો તો પૂછવા જવાની હિંમત બહુ ઓછાની થતી હોય છે, તો એમાં હિંમત જોશે, જીગર જોશે, કોન્ફિડન્સ જોશે. તો કોન્ફિડન્સ જિંદગીના ડિસિશન લેવામાં રાખો, કોન્ફિડન્સ જિંદગીના પડકારો ઝીલવામાં રાખો. પડકારો તો આવે સાહેબ, રોજે રોજ નવા આવશે. એ તો થ્રિલિંગ છે, આપણી લાઈફને થ્રિલિંગ બનાવે છે, બોરિંગ નથી બનાવતા. ચેલેન્જીસ આવે તો લાઈફ થ્રિલિંગ લાગે, વિલન હોય ને એ ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ લાગે. જે વિડીયો ગેમ તમે રમતા હો ને એમાં લેવલ ઉપર જાય ને એમ તમને રમવાની મજા આવતી જાય, કારણ કે એમ ટફ થતી જાય ગેમ, અને ગેમ ટફ થાય ને તો જ સ્કોર કરવાની મજા આવે. તમે રેસિંગ ગેમ એક રમો જેની અંદર એક જ કાર ચાલતી હોય ને ખાલી એક જ રોડ હોય, તમારી કાર એકલી એકલી ચાલ્યા કરે ને સ્પીડ વધારે કરે, એમાં શું તમને સ્કોર કરવાની મજા આવે? મજા તો આવે કે સામે 5 કાર આવતી હોય ને એમાંથી તમે આમ આમ રસ્તો કાઢીને રેસ કરો. મજા તો આવે કે વચ્ચે હર્ડલ આવે ને ઠેકાડીને તમે ઉપર નીકળી જાઓ. તો સાહેબ, લાઈફ ઇઝ અ હર્ડલ રેસ, નો એન્ડ ગ્રો. છેલ્લી થોડીક વાતો તમારી સાથે મૂકી દઉં છું આ 5 મિનિટની અંદર. નો એન્ડ ગ્રો. હવે સમય પૂરો થવામાં છે, અને આ યુવાનોએ શીખવાનું છે, અને ખાસ કરીને જૂની પેઢીએ શીખવાડવાનું છે, અને પોતાના આચરણથી. આ હું ઘણીવાર માનું કે સમયને પાલન આપણે કરશું ને એટલે જ બીજાઓ કરશે. તો આ દેશના યુવાનો પાસે કાયમ ભાષણો જ સાંભળવાના અને ભાષણો જ કરવાના એવો સમય છે એવું નથી માનતો. હું એમ માનું છું કે આ ભાષણો એટલા માટે કરવામાં આવે છે કે એને તકદીર બદલાવાની છે. કોઈ બ્યુટી પાર્લરમાં જઈને ફેશિયલ કે વેક્સિંગ કરાવે ને કોઈ અરીસા સામે ઊભા ઊભા શેવિંગ કરે, એ 5 મિનિટ એટલા માટે નથી આપતા કે એ જીવનનું કોઈ લક્ષ્ય છે. એટલા માટે આપે છે કે કર્યા પછી બહાર વધારે સારા દેખાશું. તો આપણે આ જ્ઞાન, આ પ્રવચન, આ કોન્ક્લેવ, એનો મતલબ શું? કે અહીંથી કશુંક જે ઘડતર મળશે એને એપ્લાય કરશું તો બહાર વધારે સારા દેખાશું. આ એનો મતલબ છે. પાસ્ટ ઇઝ, ભૂતકાળ કોને કહેવાય? વેર યુ લર્ન ધ લેસન, જ્યાં તમે કશુંક શીખો, પાઠ શીખો, મારી પછાડીને શીખો, ભૂલ થઈને શીખો, સજા મેળવીને શીખો. પાસ્ટ ઇઝ વેર યુ લર્ન ધ લેસન, ફ્યુચર ઇઝ વેર યુ એપ્લાય ધ લેસન. શીખો એને એપ્લાય કરો. શીખ ના બંધ તો જીત ના બંધ, કેબીસીનું એક સ્લોગન હતું. શીખ ના બંધ તો જીત ના બંધ. શીખતા જ રહ્યો, શીખતા જ રહ્યો, નવું 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 જાણતા જ રહ્યો. એક એટીટ્યૂડ હોય આપણી અંદર. સોલ્જરોએ આવીને એમ કહ્યું કે સર, દુશ્મનોએ ચારે બાજુથી છાવણી ઘેરી લીધી છે, અને કમાન્ડરે કહ્યું ધેટ્સ ગ્રેટ. પેલો કહે, આમાં શું ગ્રેટ સાહેબ, ઘેરાઈ ગયા ચારે બાજુથી, તમામ દિશાઓથી ઘેરાઈ ગયા છે. એટલે કમાન્ડર કહે, ફાયર એનીવેર, એનિમી વિલ ડાય. ચારે બાજુથી ઘેરાઈ ગયા એટલે શું, આપણે કંઈ પાતાળમાં જતું રહેવાનું, ફાંસો ખાઈને લટકી જવાનું? ચારે બાજુથી ઘેરાઈ ગયા તો ઓપોર્ચ્યુનિટી છે, ઓલામાં તો દુશ્મન ગોતવા જવું પડત આપણે જાડી ઝાખડાની અંદર. આ તો ચારે બાજુ દુશ્મન છે, ફાયર એનીવેર, એનિમી વિલ ડાય. આ જઝબા તો હોવો જોઈએ આપણી અંદર, તો એ અંદરથી આવશે સાહેબ. આ ઇનર ગેમ છે. તમારી અંદર જ્યાં સુધી આ નહીં આવે ને, હું ઘણી વાર અમૃતા પ્રીતમ અને ઇન્દિરા ગાંધી એક સેમિનારમાં દિલ્હી સાહિત્ય અકાદમીમાં સાથે હતા, બંને અમૃતાજી બહુ આમ સૌમ્ય વ્યક્તિત્વ, અને ઇન્દિરાનું બધાને ખ્યાલ છે, લોખંડી આક્રમક વ્યક્તિત્વ. તો એક યુવતી આવી ને એણે બધી કવિતા અને પેલું ઓટોગ્રાફ લીધો, અને ઓટોગ્રાફ લઈને અમૃતા પ્રીતમને પૂછ્યું સેમિનારની અંદર કે મુજે ભી આપકે હી જૈસે લેખિકા બનના હૈ, આપકે જૈસે લિખના હૈ, તો ઉસકે લીએ મુજે ક્યા કરના ચાહીએ. અમૃતા પ્રીતમ જવાબ આપવાની હજી ટ્રાય કરે ને, પેલા બાજુમાં ઇન્દિરા ગાંધી બેઠા, તેણે જવાબ આપ્યો કે દેખો, અગર તુમે અમૃતા પ્રીતમ તક પહોંચના હૈ, અમૃતા પ્રીતમ જૈસા બનના હૈ, તો એક બાત યાદ રખના, તુમ્હારી ઉમ્ર મેં અમૃતા કિસી કો પૂછને નહીં ગઈ થી કે મુજે ક્યા કરના ચાહીએ. ઉસને અપના રાસ્તા ખુદ દેખાલા. જે પૂછવા જાય ને એ ખાલી પૂછતા જ રહે છે આખી જિંદગી. મને ખબર છે, મને 60 વર્ષના લોકોના ફોન આવે કેમ લખું, 70 વર્ષના ફોન આવે, મને એક છપાવવાની બહુ ઈચ્છા છે, બરાબર. આ શું કામ? કારણ કે પૂછતા જ રહી ગયા છે એની લાઈફમાં, એને એક્શન નથી લીધું, ખાલી રિએક્શન જ લીધા દુનિયાના. સાહેબ, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, મારા ઘરના દરવાજે સ્ટીકર છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોક. દુનિયા તો કંઈક કહેશે, તમે એવા હશો તો એ અભિપ્રાય કાયમી થઈ જશે.
2015માં વિરાટ કોહલી વિલન હતો, આપણે વર્લ્ડ કપ હારી ગયા ત્યારે, લોકો અનુષ્કાના નામના બેડલકના મેસેજ બનાવી બનાવીને ફેરવતા હતા. 2016માં એક વર્ષની અંદર T20 વર્લ્ડ કપ રમાણો, અને હમણાં IPL રમાઈ રહી છે, વિરાટ કોહલી હીરો છે. દુનિયા કેવા માંડી છે કે હવે સચિનની જગ્યા કેવી રીતે લેશે, રેકોર્ડ કેવા બનાવે છે. સાહેબ, જબ તક બલ્લા ચલતા હૈ તબ તક ઠાટ ચલેગા, યાદ રાખજો. પરફોર્મ, તમારે દુનિયાનો મુકાબલો કરવો છે, દુનિયાથી ઉપર ઉઠવું છે, કિલ્લેબંધી કરવી છે દુનિયાના આસુરી તત્વોની સામે, તો એક જ રસ્તો છે, પરફોર્મ. પરફોર્મ બેટર એન્ડ બેટર. જે બેટર પરફોર્મન્સ કરે છે ને એની ભૂલો દુનિયા માફ કરે છે. તુલસીદાસજી કેટલા વર્ષો પહેલા કહી ગયા, સમર્થ કો નહીં દોષ ગુસાઈ. આ બધાએ નક્કી કરીને એમ દોષ ઉપર બહુ ફોકસ જાય બધાનું. આ પંક્તિ જ્યારે કોઈ બોલે ને ત્યારે બધા કે સાચી વાત છે, આ બધા દોષ કરે આમાં આ લોકોને કંઈ થાય નહીં. પણ લોકોને એ યાદ નથી આવતું કે સમર્થ કો નહીં દોષ ગુસાઈ. સમર્થ થવાના કેમ તમને સપના નથી આવતા? દોષ કરવાના સપના આવે છે, સમર્થ થવાના સપના જુઓ. સાહેબ, હું કઈ કક્ષાએ પહોંચું, કેવી રીતે પહોંચું, આજ છું એનાથી કાલ બહેતર કેમ બનવું? મારા બાયોડેટામાં રોજ નવી એક લીટી કેમ ઉમેરાય? દર 6 મહિને મારો બાયોડેટા રિફ્રેશ કરવો પડે, એનું નામ જોવાની કે જૂનો ચાલશે નહીં, આમાં તો નવું ઉમેરાઈ ગયું. આ તો કેમ ચાલે? એડવેન્ચર, સાહસ. હું ઘણી વાર કહું કે સાહસના એડવેન્ચરના 4-સ્ટ્રોક એન્જિન છે અનુભવ, આવડત, આત્મવિશ્વાસ અને અક્કલ. આ 4 બાબત ભેગી થઈને પછી સાહસ થાય, નહીતર દુસાહસ થાય. બીજી ડાળી સામે ઊભી હોય, પકડવાની તૈયારી હોય ને, પછી ટાર્ઝન કૂદકો મારે ને તો ટાર્ઝન થાય, નહીતર ઓર્થોપેડિક હોસ્પિટલનો પેશન્ટ થાય. આ વસ્તુ યાદ રાખવી. ઘણા લોકો આવીને કે બિલ ગેટ્સ ભણ્યો નહોતો, રવિન્દ્રનાથ ટાગોર ભણ્યા નહોતા, સ્ટીવ જોબ્સ ડ્રોપ આઉટ, માર્ક ઝકરબર્ગે ડિગ્રી ન લીધી, મારે ક્યાં જરૂર છે આ યુનિવર્સિટીમાં આવવાની? એ તો તમે આ રેલવે સ્ટેશને જાઓ તો એના કરતાં જાજા મળશે તમને. એ કોઈ બિલ ગેટ્સ નથી અને સ્ટીવ જોબ્સ નથી અને ટાગોરે નથી, અને નામે નથી ખબર કે જોબ્સને ટાગોર કોણ. તો મિત્રો, માર્ક ઝકરબર્ગે જે જવાબ આપેલો, ફેસબુક વોટ્સઅપનો CEO, હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિટ હતો, બેસ્ટ ઓફ ધ બેસ્ટ કહેવાય એવી ક્રીમ ઓફ ધ ક્રીમ યુનિવર્સિટી, અને વાઇવામાં એપિયર ન થયો, અને ડીને બોલાવીને એને પૂછ્યું કે ભાઈ આટલું તું અહીં અહીં એડમિશન લેવા માટે દુનિયા મરી પડે છે અને તારી ડિગ્રી નથી લેવી આ યુનિવર્સિટીની? અને એણે જે જવાબ આપેલો ને સાહેબ, એ હું તમને કહું છું, એ જુવાનિયાએ, કારણ કે હજી એ જુવાન જ છે, 32 વર્ષે બિલિયનર છે. સવારે આપણે કરાગ્રે વસતે લક્ષ્મણ બદલે કરાગ્રે વસતે વોટ્સઅપ કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ફેસબુક ત્રણેયનો માલિક છે. તો એ ઝકરબર્ગે એવો જવાબ આપેલો કે નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ એપિયર ઇન વાઇવા બીકોઝ આઈ હેવ ફાઉન્ડ સમથિંગ મોર વર્થવાઇલ ધેન ધ હાર્વર્ડ ડિગ્રી. આ વાત છે સાહેબ, મારે આ ડિગ્રી એટલે નથી જોતી કે નહીં કે મારે ભણવું નથી, પણ આ ડિગ્રીથી પણ વધારે સરસ કશુંક મને જડી ગયું છે, એમાં મારી જાત મારે રેડી દેવી છે, માટે મને હવે આ ડિગ્રીના વાઇવાના કોર્સમાં રસ નથી. સાહેબ, તમે ડ્રોપ આઉટ થાવ તો એ ખુમારીને ખુદદારીથી થાવ, તમારા પાઠ અભ્યાસક્રમની અંદર ભણાવવામાં આવે, એટલા માટે નહીં કે અભ્યાસક્રમમાં પાઠ આવી તમને ભણતા ન આવડે. આ તાકાત હોવી જોઈએ આપણી અંદર. અને એટલે મને ગમે, મને જુવાની ખૂબ ગમતી બાબત છે. ચક્રવર્તી રાજગોપાલાચાર્યને જ્યારે, તમારા જેવા કેટલાક જુવાન મિત્રો ગયા કે અમે એક દિવાળી વિશેષાંક કરીએ છીએ અમારા કોલેજ યુથ મેગેઝિનનો, અને તમે કંઈક મેસેજ લખી દો, રાજાજીએ કહ્યું કે ભાઈ હું બહુ ઉતાવળમાં છું, તો કે કંઈક લખી દો, કંઈક અમને પ્રેરણા મળે એવું લખી દો. રાજાજીએ કોરો કાગળ લીધો, કોલેજનું નામ લખ્યું, અને પછી એની ઉપર લખ્યું, હુમ આર યુ વેઇટિંગ ફોર, નીચે સહી કરી, તમે કોની રાહ જુઓ છો? એક જ લીટી. તમારી પાસે સાહેબ શારીરિક શક્તિ છે, તમારી પાસે સામર્થ્ય છે, તમારી પાસે બેસ્ટ ઓફ ધ બેસ્ટ જીન્સ છે, તમારી પાસે બેસ્ટ ઓફ ધ બેસ્ટ સેન્ચુરી છે જીવવાની, જ્યાં ડિજિટલ યુગ આવી ગયો છે, જ્યાં બધું જ આંગળીને ટેરવે છે, 32 ગ્રંથો એન્સાયક્લોપીડિયાના તમારે એક કવાટ ભરીને રાખવા પડે, એ આખે આખો તમારા મોબાઈલમાં સમાઈ ગયો છે, તમે સર્ચ કરો ત્યારે તમારા હાથમાં આવે, એ કક્ષાની જિંદગી તમે જીવી રહ્યા છો. હુમ આર યુ વેઇટિંગ ફોર? હવે કયા અવતારની રાહ જુઓ છો સાહેબ? હવે બસ આગળ વધો, એવરેસ્ટની ટોચ ઉપર તમારે પહોંચવું હશે ને તો પહેલું ડગલું તો તમારા ઘરના દરવાજાની બહાર ભરવું પડશે સાહેબ, પછી એવરેસ્ટ આવશે. તો મિત્રો, જતા જતા આપણે કાવ્ય પંક્તિથી શરૂઆત કરેલી, મને ગમે કવિતાઓથી વાતો કરવી, કારણ કે એક જઝબાત ક્રિએટ થાય એની અંદર, ઝંઝાવાત ક્રિએટ થાય, અને એ જ જરૂર છે આ જોવાની. કેમ આપણે 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 મન કેમ ન થાય? જુવાની તો જાણે શક્તિ આસમાની,
ગગનમાં ઘૂમતી જાણે ભવાની. આ આ તાકાત આપણામાં કેમ ના આવે? આવી જ શકે જે બે આંખવાળા, બે હાથવાળા, બે પગવાળા, એક માથાવાળા બીજા જો કરી શકે તો આપણે કેમ નહીં? બહુ જ જાણીતું ઉદાહરણ છે કે જ્યારે એવરેસ્ટ ઉપર કોઈ ચડ્યું નહોતું ત્યારે એડમંડ હિલેરીએ પહેલી વખત પ્રયત્ન કરેલો, ત્યારે તો તેનસિંગ સાથે નહોતા ગયા અને નિષ્ફળ ગયા, એવરેસ્ટ આરોહણ ન થયું. અને એમનું એક ક્લાસિક કોટ, વિશ્વભરના ઉત્તમ કોટમાંનું એક કોટ એડમંડ હિલેરીનું ગણાય છે, કે એણે વિદાય લેતી વખતે એવરેસ્ટની શિખરની સામે, હિમાલયની સામે જોઈને એમ કહ્યું કે આઈ વિલ કમ બેક, પાછો આવીશ, એન્ડ આઈ વિલ કોન્કર યુ, અને હું તને વિજેતા બનીને જીતીશ, પાછો ચડીશ, આઈ પગ મૂકીશ, બીકોઝ આઈ એમ મેન, આઈ કેન ગ્રો, યુ આર ધ માઉન્ટન, યુ વિલ બી ધેર. આઈ એમ મેન, આઈ કેન ગ્રો. આજે હું ફેલ ગયો, આજે ન થયું મારાથી, આજે ન આવડું, આજે હારી ગયા, પડી ગયા, ધૂળમાં રકલાઈ ગયા, લોકોએ થૂથું કર્યું, લોકોએ હસ્યા, જોક બનાવીને ફેરવા, ફોટા પૂકી દીધા અને વિડીયો વાયરલ કર્યા. ફાઇન, આઈ એમ મેન, આઈ કેન ગ્રો, યુ આર ધ માઉન્ટન. તું વધી નહીં શક, તારી એક ઇંચ ઊંચાઈ નહીં વધે, હું માણસ છું, હું મારી કેપેસિટી વધારીને આવીશ પાછો. સાહેબ, આ તાકાત છે, આ સ્પિરિટ છે. ઘણીવાર આપઘાતના વિચારો મારા વિદ્યાર્થી મિત્રો કરતા હોય ત્યારે એમને હસતા હસતા કહું. તાજું જ ઇલેક્શન રિઝલ્ટનો માહોલ હતો એટલે મને યાદ આવ્યું કે આપણા બધા જ રાજકારણીઓ પાસેથી એક પોઝિટિવ પ્રેરણા આપણે લેવાની છે. પ્રેમી પંખીડાઓથી માંડીને દેવાદારો સુધીના લોકો આપઘાત કરે છે, બીમારીથી કંટાળેલા દર્દીઓથી માંડીને પાગલો સુધીના આપઘાત કરે છે. આ દેશના 70 વર્ષના ઇતિહાસમાં એક પણ પોલિટિશિયને ચૂંટણી હારી જવાને કારણે આપઘાત નથી કર્યો, ગમે એટલી ઉંમરના હોય. એટલે 90 વર્ષે લાલ ટમેટા જેવા હોય છે. મારા તો ઘણા મિત્રો છે, એટલે હું તો કહું છું બધાને મળીને જવું, મેં આ નિરીક્ષણ કર્યું છે. કારણ કે બધાને ખબર છે કે કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ઇલેક્શન આવશે, આવતી ચૂંટણીમાં વાત, આ નહીં તો આવતી ચૂંટણી. જુવાનિયાઓએ આટલી આશાવાદી તો થવું જોઈએ. આપણે શું છે, આપણે એમ થાય શેરીમાં કોક શું કહેશે, ભાઈબંધ શું કહેશે, ઘરમાં કોક શું કહેશે, મને કેવો જવાબ આપશે, મારી સામે કેવી નજરે જોશે. આ સાંજે જ આવી ગયા હોય, જનતા કા ચુકાદા મેં સર પે સ્વીકાર કરતા હું, તો તબિયત સારી રહે, સ્ટ્રેસ ઓછા રહે, મરવાના વિચાર ન આવે. તો આનાથી વધારે સુખ શું જોઈએ તમારે જીવનની અંદર? તમારા મિત્રો, તમે આ જ સ્પિરિટથી જીવતા રહ્યો એવી તમને બધાને શુભેચ્છા આપું છું. એક સરસ મજાની કાવ્ય પંક્તિથી મારી વાત પૂરી કરું. લાસ્ટ ટાઈમે બોલેલો, આજે ફરીથી યાદ કરીને બોલું છું. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ, સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તોય શોધી લેશે ને પોતાના રસ્તાઓ. થેન્ક યુ.